जय स्वामीनारायण। वाला तारे ना से काना मणिनाथ अधर बिंब लाल छे लो छेला मारा प्राण करो कुरबान दंत दाड़ मना बीज तू आई चावतारे वाल मारा प्राण हरो छो नाथ मिठो मिठो हसवे हराणो चित बीजो हवे नवे रे लोल मन मारो प्रेम सखी नाथ के तम के वाला तारी नासिका नमणी नाथ अधर बिंब लाल छेरेलो छेला मारा प्राण करूं कुर्बान जोया जेवी चाल छेरे। ये जोया जेवी चाल एटले शू? शेनी चाल? होठ, होठनी चाल। होठनी चाल। प्रेमानंद स्वामी के छेला मारा प्राण करूं कुर्बान जोया जेवी चाल छे। होठ जे हाले चाले छे एनी बात प्रेमानंद स्वामी करी। आपने ये विषय गया प्रवचन में कह्युं छे, पण पछी एकाद जना मळ्या अने एमणे वात करी कि अमे एवं क्या सांभळेलू छे कि छेला मारा प्राण करूं कुर्बान जोया जेवी चाल छेरेलो। ये चाल एटले नासिका में जे श्वास डाबा जमणा नसकोरा में जे चाले छे ये श्वासनी चाल एनी वात अहींया प्रेमानंद स्वामीए करी छे एवं अमे सांभळेलू छे। એટલે મેં કીધું ભાઈ એ વાત તો તમે સાંભળી હશે પણ એ વાત ખોટી છે। તો એમણે કહ્યું કઈ રીતે ખોટી છે? ભાઈ પ્રેમાનંદ સ્વામી જ કહે છે, જુઓ જે અંગનું વર્ણન કરતા હોય પછી એને લગતી બધી વાત કરી દે, પછી બીજું અંગ લે, પછી એના પછીનું અંગ લે। તો વર્ણન વાંચો, વાલા તારી નાસિકા નમણી નાથ अधर बिंब लाल छेरे होठ पर जता रहा। पछी कहू छेला मारा प्राण करू कुर्बान जोया जेवी चाल छेरे। तो वही त्यांथी नासिकानी वात लईने आवे नहीं। हाँ एम कीधुं होत के वाला तारी नासिका नमणी नाथ जोया जेवी चाल छेरेलो तो आपणे मानी लेत के ये श्वासनी जे आवन जावन छे एनी वात करे छे। पण अहींया तो नासिकानी वात पूरी करी। अधर बिंब लाल छेरेलो छेला मारा प्राण करूं कुर्बान जोया जेवी चाल छेरे। एटला माटे ए नासिकानी श्वासनी गतिनी कोई वात नथी, कारण के होठनी वात करे छे। बीजू ये के एम कहे छे पंक्ति में के छेला मारा प्राण करूं कुर्बान जोया जेवी चाल छेरे। जोवानी वात करे छे। नासिका में श्वास हाले चाले ये कोण जोवे? જોવાની વાત કરે છે। તો હવે જોવું કઈ રીતે? કંઈ દેખાય તો જોવું ને। તમને મારી ચાલ દેખાય? નાસિકામાં શ્વાસ અત્યારે ડાબામાં ચાલે જમણામાં ચાલે દેખાય છે કંઈ? તો શું જોવે? કંઈ શબ્દોના અર્થો તો મળવા જોઈએ ને। જોવાની વાત કરે છે। નિરખવાની વાત કરે છે. એટલે પણ વાત હોઠ પછીની ચાલની જ વાત છે, એ હોઠની જ વાત પ્રેમાનંદ સ્વામી કરે છે. અને એમાં તો બીજું આપણે તો ના કહી શકીએ કંઈ, પણ આ હોઠની ચાલ છે એ પ્રેમાનંદ સ્વામીએ હોઠની ચાલનું વર્ણન કર્યું છે. એ શ્રીજી મહારાજની પ્રમાણિત કરેલી વાત છે, આટલું કહી શકું, બીજું કંઈ ના કહી શકું. એટલે એ હોઠની ચાલની જ વાત છે. વાલા તારા અધર બિંબલાલ છે રે લોલ, છેલ્લા મારા પ્રાણ કરો કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ. વાલા તારા દંત દાડમના બીજ, ચતુરાઈ ચાવતા રે. હવે દંતની વાત કરે છે. વાલા તારા દંત દાડમના બીજ, દાંત કેવા છે? દંત એટલે દાંત, એ તો ખબર છે ને, દંત એટલે દાંત, પણ કેવા છે? વાલા તારા દંત દાડમના બીજ, દાડમના જે દાણા હોય એવા સરસ મજાના. પ્રેમાનંદ સ્વામી કે વાલા તમારા દાંત છે. શ્રીજી મહારાજના દાંત બહુ સુંદર હતા, અને એ સુંદર કેવા તો કે દાડમના દાણા જેવા. એ દાડમ પાછું કેવું લાલ નહીં હો, સફેદ દાડમના દાણા આવે ને, બે પ્રકારના દાડમ આવે છે, લાલ દાણાવાળા અને એટલે સફેદ દાડમના દાણા જે હોય છે એવા દાંત. અત્યારે ઘણા લોકો પાન મસાલા ખાઈ ખાઈને લાલ કરી નાખે છે, એ જુદી વાત છે. મને એક ભાઈ મળ્યા હતા ગઈ સાલ, ખરેખર એટલા બધા લાલ કે તમને દાંત છે કે આની અંદર શું ભર્યું છે એ જ ખબર ન પડી, એટલા લાલ, કેટલા એને પાન ચાવ્યા છે. સેજે ક્યાંય તમને સફેદ ક્યાંય દેખાય નહીં, ટીલી, એટલા લાલ પસાલા પાન, કાથો ચૂનો ચાવી ચાવીને. પણ શ્રીજી મહારાજના દાંત છે એ સફેદ દાડમના દાણાના જેવા દાંત છે. દાંતની ઉપમાં 4-5 અપાય છે કીર્તનોમાં, બધે આપણે ત્યાં. એક મોગરાની કળી જેવા, કુંદ કળી સમદંત, કુંદ એટલે મોગરો, મોગરાની ખીલ્યા વગરની કળી હોય. જોયો છે કે નહીં? જોયો ન હોય તો શું ખબર પડે. મોગરાની કળી ખીલી ન હોય ને એ સુંદર લાગે, એ મોગરાની કળી જેવા દાંત. મકાઈના દાણા જેવા દાંત, એકદમ આમ હાર બંધ અને આમ ગોઠવાયેલા સરસ હોય એવા મકાઈના દાણા જેવા. પહેલાં તો ઉપમા શોધનારાને ધન્યવાદ દેવા પડે ને કે દુનિયામાં જે જે પદાર્થો જોવે એમાં ઠાકોરજીના અંગ નિરખે, એને ધન્યવાદ છે ને. મોગરાની કળી જેવા દાંત, પછી મકાઈના દાણા જેવા દાંત, સફેદ મોતી જેવા દાંત, અને ચમકતા તારલા જેવા દાંત, અવકાશમાં તારલા સ્ટાર્સ ચમકે એના જેવા દાંત. અને 5મી ઉપમા છે દાડમની કળીઓ જેવા દાંત. આ 5 ઉપમામાં તમને કઈ સરસ ઉપમા લાગે છે? આ 5 ઉપમામાં દાડમની કળી જેવા દાંત એ ઉત્તમોત્તમ ઉપમા છે, અતિ ઉત્તમ છે. દાડમના દાણા છે, જીવંત લાગે, પારદર્શક લાગે, આમ વ્હાઇટનેસ છે બહુ સરસ લાગે, અને આમ રસભરેલી લાગે, અને પેલ પાડેલા લાગે. આમ હાથમાં આમ રાખ્યું હોય ને તો એમ તમે દાંતને એને આમ સરખાવો તો આમ એકદમ સરસ ફિટ થઈ જાય. મોગરાની કળી કે મકાઈના દાણા એ ગોઠવેલી હારબંધમાં બરાબર છે. થોડું થોડું ચમકતા તારલા જેવા, બોલે, ક્યાંથી પ્રકાશ પડતો હોય તો આમ આમ પ્રકાશના કિરણો આવી જાય, એ બધું સારું. ઘણા પેલા સોનાથી મઢે ને આખા દાંત, તો પછી જ્યારે કંઈ પ્રકાશ હોય તો આમ रिफ्लेक्शन थाय बहुत सरस लगे हवे तो जेने सगवड़ता होय करे। पण दाड़मनी कळीना दांत एना जेवा दांत एकदम पेलदार पाणीदार अने व्यवस्थित एवा सरस दांत अने थोड़ा थोड़ा आम जीवंत लगे अने पारदर्शक लगे आम खूणा चारे बाजू ना होय ने ए तमे क्यारे नीरखीने जोया होय तो ने पाछा दाड़मना दाणा चावी गया हो प्रणाम जो एने जोया होय तो जो के सफेद दाड़म हवे बहुत सारा नहीं आता जे आवे छे ए वड़ी लाल दाड़म बहुत सारा होय सफेद आपणे जेवा कहीए छे एवा बहुत ओछा आवता होय छे एटले जोवाय मळता नहीं जो हमारा मोंघा एटला होय तो क्यांथी जोवा मळे पण ए दाड़म महाराजना दांत छे एने क्यारेक जोवा होय तो मोंघू दाड़म खरीदी अने जोई लेवुं बहुत सरस एवा सरस मजाना सफेद घाटीला पंक्तिबद्ध एटला रसाळ भीना भीना होय ने दाड़मना दाणा एम दांत पण भीना भीना मुखमां छे तो एवा सरस रसाळ अने एटला बधा सरस व्यवस्थित गोठवेला के जोता ज तमे आम जोई ज रह्यो खरेखर एवा दांत हता श्रीजी महाराज। कोई कोईकना दांत बहु व्यवस्थित अने आम सुंदर गोठवेला होय मारे थोड़ा काम व्यवस्थित छे नहीं सफेद नहीं आपणे बधाने थोड़ा व्यवस्थित होय पण थोड़ा गमे ते प्रकारे थोड़ी ढागा पड़ी जाए पीड़ाश आवी जाए थोड़ी छारी बाजी जाए कोई व्यसन न होय तो एटला वाइट ना रहे पण आम सरस व्यवस्थित गोठवेला दांत होय तो आम जरेक संतोष थाय एम सरस थोड़ुंक आम हसीए कोईने तो आम मजा पड़ी जाए सरस। अने दांत उपर कोई हसे बोले जुए तो मुखनी शोभा ने बधुं थोड़ुं शोभी उठे घना होय घना रूपकड़ा सरस होय पण एना दांत जोए तो आम बब्या खोड्या होय ने खीला एवा होय अने घना तो मुंबई नी रेलवे में माणस गोठवाई गया होय ने एम हाकड़ मुकड़ गोठवाई गयो एक बीजा ज्यां जग्या मळे त्यां बेही जाय एम एकबीजा ने खोळामां बेठा होय एवा दांत होय अड़खे पड़खे चढ़ी गया होय आम गमाणिया दांत घना एने आजूबाजू बबे उग्या एक्स्ट्रा स्पेर व्हीलनी जेम उग्या होय बहु एने जमवामां ध्यान राखવું પડે નહીંતર પછી ગલોકું પકડી લે। હવે ગામડામાં તો શું છે કે આ જોડા પહેરે ને પછી ટચલી આંગળી કઠે એટલે ગામડામાં ભાભા પછી શું કામ હોય એટલે ત્યાં ઓલા જોડામાં ફાંકું પાડી નાખે એટલે ટચલી આંગળી બહાર હવા ખાય આમ बाबा ने कोई तकलीफ ना पड़े। अब अँ कहीं फाकू तो पड़ा ही नहीं नहींतर पानी पीवे धंधूड़ी अँ पड़े पाजी होने बहुत हैरान हो डॉक्टर पास जाए तो एम के कढ़ाई नहीं काढ़शो तो बधुं हलशे रेवा दो एमने तो शू करो भोगवो बीजू शू थाय। आम आप एकदम लाइनसर गोठवेला होय एने जे ब्रश करवानी मजा आवे एवं आम वाकड़ चूकड़ होय एने न एने तो पथराळ जमीन में हळ हांकता होय एवुं लागे जरीक थाय त्या रोदो आवे हुडुडु हुडुडु हुडुडु। जो के ब्रश करवानी साची रीत आवी रीते तो छे ज नहीं ए आम ज छे ऊपर नीचे ऊपर तमे एडवर्टाइजमेंट जोता हशो बधा टीवी उपर ए आवतुं ज होय छे ऊपर नीचे ए डेंटिस्ट लोको बराबर जाणे एने गमे एटलुं शीखवाडो तो ए आम ज घसी काढे बधा पवारमां मंडी ज पड़े। એટલે હંમેશા ઉપર નીચે આમ હોય દાંત કરવાનું પછી અંદરની સાઈડથી આમ કરવાનું હોય ઉપર નીચે આમ આમ તો નહીં જ એનાથી પેઢા છોલા જાય આ જે ઇનેમલ કવર હોય છે એ છોલાઈ જાય અને 1.5 મિનિટથી વધારે ઘસાય પણ નહીં બહુ વધી વધીને 2 મિનિટ ગણાય તો 10-10 મિનિટ સુધી ઘસઘસ કરે એટલે ભેંસ વાગોળવા બેઠી હોય ને પછી ફીણ કાઢ્યા હોય એમાં ઢગલો કાઢે. અને એવા ટાણે વાળી પાછા ફોન ઉપર વાતો કરતા જાય, ઉડતું જાય બધું. અને ટૂથપેસ્ટ વાળા સમજી ગયા છે, મોઢું પોળું રાખે, જરીક દબાવશે લબદન એટલું નીકળી જાય. એટલે આટલું બધું લેવાની જરૂર ન હોય, થોડું લ્યો તો સફાઈ તો થવાની હોય, બ્રશથી જ થવાની હોય. થોડી હોય દવા ઔષધવાળા હોય તો એ બન્યા હોય તો, બાકી તો મેન્થોલ બેન્થોલ નાખીને મિન્ટ નાખે, સુગંધ લાગે બસ. અંદર કાંઈ નાખ્યું ન હોય, લખે ખરા ઘણું, ઘણા બધા નાખ્યા છે, નાખે હરામ. એટલે પહેલાં તો બધા બાવળના દાંતણ લીમડાના દાંતણ ને એવું બધું કરતા, હવે બ્રશ આવી ગયા એટલે વાંધો નથી. પણ દાંત વ્યવસ્થિત હોય એ બહુ જ કુદરતી ભેટ છે, એમાં જ કાંઈ થાય નહીં. જોકે હવે તો બધા તારના વાળ આવેલા ઘોડાને ચોકડા ચડાવ્યા હોય, એને ચડાવીને ફરતા હોય, ઘણા દાંત બાંધ્યા હોય 6 મહિના વરસ વરસ રાખી મૂકે. સીધા કરી દે હોય, એ અમુક ઉંમર સુધી થતું હશે, કરી દે. અને આ ગમાણિયા દાંત શું કામ થાય છે? નાના છોકરા નાનપણથી પોચું પોચું તમે ખવડાવો એટલે પેઢાઓને કસરત ન થાય, એટલે પેઢા ખુલીને મોટા ન થાય, મોટા ન થાય જગ્યા મળે નહીં, એટલે 32 દાંત સમાઈ ક્યાં, એટલે પછી આગળ પાછળ જગ્યા ગોતે. એટલે કડક કડક વસ્તુ ખવડાવો તો પેઢાને કસરત થાય, પેઢા મોટા થાય અને બધા દાંત સમાઈ જાય. હવે ઘણા લોકોને આ જમાને જડબા સાંકડા થતા જાય છે, 32 પૂરા દાંતી નથી હોતા, ઓછા થઈ ગયા, અને છેલ્લે જે ઉગે તો પછી પીડા કરે, એવું બધું થાય. એટલે કડક વસ્તુ ચા. હવે લોકો રોટલી આપો તો દાળમાં જબોળી રાખે અને પછી પોચી પોચી ખાય, એના કરતાં ગ્રાઇન્ડરમાં રસ કરીને પી જાવ ને, જરાય તસ્તી લેવી નથી લ્યો. અને પહેલાના બાબા તો 60-70 વર્ષના તમારે જુઓ કેવી શેરડી ખાતા હોય, હા એવા દાંત મજબૂત. તો કસરત હોવી જોઈએ, દાંતને પણ કડક કડક ખાવું જોઈએ, જરૂરી છે. એટલે વ્યવસ્થિત દાંત હોય, સુંદર શોભા છે. આ શોભાનું વર્ણન એટલે કરીએ છીએ કે એ ભગવાનના એવા વ્યવસ્થિત દાંત હોય તો કેવા લાગતા હોય. હાથણીની દીકરી, હાથીની દીકરી હતી, જુવાન થઈ પછી સગાઈ કરવી હતી, એટલે પછી એમને બધા મૂર્ત્યા એની જ્ઞાતિના સારા સારા ભણેલા ગણેલા વેલ એજ્યુકેટેડ બધા બતાવે. પણ ઓલી હાથીની દીકરી પસંદ જ ના કરે. પછી પૂછ્યું એની માએ કે આટલા બધા મૂર્ત્યા બતાવ્યા, તને પસંદ કેમ નથી આવતા? એ કે આપણી જ્ઞાતિના સારા સારા. તો કે જેટલા જોઈએ એટલા, બધાના આગલા 2 દાંત બહાર દેખાય છે, હાથીને તો બહાર દેખાય, એટલે પસંદ નથી પડતા. એ કે આખી જ્ઞાતિમાં આમ જ હોય, પણ માણસોમાં તમારે આગળ દાંત હોય એવું હોય, થોડા ત્રાસા થઈ ગયા હોય એવું બધું હોય. એટલે એક છોકરીને છોકરો બતાવ્યો ને, તેમણે ના પસંદ કર્યો. પૂછ્યું પેલા લોકો જતા રહ્યા પછી, કેટલો ભણેલો ગણેલો, નોકરી, ગુણવાન, સારો કુળ, ઘર કુટુંબ સારું, પસંદ નથી આવતો. તો કે બધું સારું છે પણ એ હસે છે ને ત્યારે એના આગલા 2 દાંત જરા આમ ત્રાસા છે ને, એ જરાક બહાર દેખાય એટલે ગમતું નથી. તો કે હસે ત્યારે જ થાય છે ને આવું? તો કે હા, લગ્ન કરી લે પછી હસે તો ને. એટલે તો હસબન્ડ કહેવાય છે, હસવાનું બંધ એને હસબન્ડ કહેવાય. એટલે પછી ત્યારે વારો આવે હસવાનો તો તને દાંત દેખાશે, તો પ્રોબ્લેમ છે ને, ગોઠવાઈ ગયું એના બરાબર છે. એટલે દાંત સુંદર હોવા એ બહુ જ. તમે સભા છૂટીને છે ને દાંત જોજો એકબીજા, તમે દાંત કાઢી કાઢીને ઊંધા પડી જાય છે. શું વેરાયટી લઈને લોકો ફરતા હોય છે દાંત, ખરેખર એ તમે ઊંધા પડી જાઓ એવા. એમ થાય કે આવા દાંત, આના કરતાં ચોખ્ઠું પહેરવું સારું, એવા એવા દાંત. હા, પણ એ તો આપણે સારા હોય એટલે વાયડાઈ કરીએ, બાકી હોય તો ક્યાં જવું. પણ એમ કે વેરાયટીની મજા તો આવશે. એના ઉપરથી તમને એમ થાય કે આ સંતો શ્રીજી મહારાજના દાંતનું જે વર્ણન કરવામાં ફિદા થઈ જાય છે, દાંત કેવા હશે, એમ સુંદર સુંદર કળી જેવા દાંત. અને એ જ્યારે આમ હસતા હોય ત્યારે તો શું શું થતું હશે, એમ એવા સરસ દાંત. મધ્યપ્રદેશમાં ઝાંસી પાસે દત્તિયા ગામ, ત્યાં એક બ્રાહ્મણ કુટુંબમાં એક દીકરાનો જન્મ થયો. દીકરાનું નામ પાડ્યું દિનમણિ શર્મા. 8 વર્ષનો પુત્ર થયો એટલે એમને ઉપવિત સંસ્કાર કર્યો, જનોઈ આપી. પછી દીકરાને ભણવા માટે કાશીએ મોકલ્યા. દિનમણિ શર્મા બાળપણથી જ હોશિયાર, કાશીમાં ગયા અને શું વિદ્વાન, શું વિદ્યા ગ્રહણ કરી. વિદ્યા ગુરુઓ પણ ખુશ. યુવાન થયા, હજી કાશીમાં ભણે છે. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, વેદ વેદાંત આ બધું, પુરાણો વાંચે, કાવ્યો વાંચે, બધામાં મનુષ્ય દેહની દુર્લભતા અને સંત સમાગમને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ આવે. તો આ યુવાન દિનમણિ શર્માને થાય કે મનુષ્ય દેહે ભગવાન જ મેળવવા, ભજન કરવું, પોતાનું આત્મશ્રેય સાધવું, એ જ શાસ્ત્રો પોકારીને કહે છે વ્યાસ વાલ્મીકી બધાના ગ્રંથો. તો આપણે તો ભગવાન મેળવી લેવા છે, એ વગરની વિદ્યા શું કામની. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ હરે રંગરી પદ્મે મનશ્ચેન દત્તમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. આ બધું હોય પણ જો ભગવાનમાં અને સાધુઓના ચરણમાં મન ન લાગ્યું તો શું કામનું. તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, તો શું કામનું, તો શું કામનું, તો શું કામનું, એમ. એટલે એક સંઘ બદ્રીનાથની યાત્રાએ જતો હતો, એમાં એક દિનમણિ શર્મા નરનારાયણના દર્શને નીકળી ગયા. મનમાં ઝંખના થાય કે ભગવાનના મૂર્તિના તો દર્શન કર્યા, શાંતિ થતી નથી. કોઈ જો સાધુ એવા મળે તો ભગવાન મિલાવે ને આપણું કામ થાય. પાણીની વાત કરીએ, પાણીનું દર્શન કરીએ, તૃષા ન જાય. ભોજનની વાત કરીએ, ભોજનનું દર્શન કરીએ, ભૂખ ન જાય. એમ ખાલી વાત કરીએ, ભગવાનનું સુખ ન આવે. પ્રગટ મળવા જોઈએ. એટલે દિનમણિ શર્મા ત્યાંથી જગન્નાથપુરી ગયા. કોઈ સાધુ મળે, કોઈ ના મળે. દ્વારિકાનો બહુ જ મહિમા સાંભળેલો કે ભગવાન દ્વારિકાધીશ ત્યાં વસે છે. તો આપણે હવે દ્વારિકાની યાત્રાએ જઈએ. અને દિનમણિ શર્મા યાત્રાએ નીકળ્યા દ્વારિકા જવા. એમાં એ વડનગર વિસનગર આવ્યા. ત્યાં એમણે સાંભળ્યું, કોઈને પૂછે ને કે ભાઈ અહીં કોઈ મહાત્મા, સાધુ પુરુષ, મોટા પુરુષ કોઈ છે, ભગવાન મિલાવે, ભગવાનનું સુખ આપે, સાક્ષાત્કાર થાય. પૂછતા પૂછતા કોઈએ કીધું, ભાઈ ભગવાન મિલાવે એવા સાધુની ક્યાં વાત કરો છો. ખુદ ભગવાન સ્વામિનારાયણના નામે પૃથ્વી ઉપર અત્યારે પ્રગટ છે અને ગુજરાતમાં ફરે છે, શું વાત કરો છો. હા, કોઈને મળવાની જરૂર નથી. ભગવાન પોતે અત્યારે હાલવાલ ધરતી ઉપર છે. ભગવાન પોતે સ્વયં ભગવાન સ્વામિનારાયણ નામે કહેવાય છે. ક્યાં છે એ કાઠિયાવાડ બાજુ છે. તો શોધવા નીકળી ગયા, દ્વારિકા પડ્યું મેલ્યું. યાત્રા તો નિમિત્ત હતું, જોઈતા તો સાધુ ને ભગવાન. પણ એટલું તો નક્કી ને કે આખો ઉત્તર પ્રદેશથી માંડીને જગન્નાથપુરી એટલે અડધો ભારત ફરી લીધું, પણ ક્યાંય ભગવાન મિલાવે એવો સાધુ ન મળ્યો. એ તો હકીકત ને. ત્યાં કોઈએ કહ્યું કે ફરેણી બાજુ ભગવાન સ્વામિનારાયણ છે, ચાલીને જવાનું ને, બીજી સુવિધા નહીં, મેસેજ કઈ રીતે મળે એવા સાધનો નહીં. ચાલી ચાલી ચાલીને ફરેણી પહોંચ્યા તો શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા હતા. પ્રભુતાનંદ નામે સંત ત્યાં હતા, થોડા સંતો સાથે એમને મળ્યા. એટલે વાત કરી કે આ ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન છે, અમે એમના સાધુ છીએ, મારું નામ પ્રભુતાનંદજી છે, આ બીજા સંતો છે. એમની સાથે થોડું રહ્યા, દર્શન, કથા, વાર્તા, પ્રગટ વાત, ઉધાર તો વાત હતી નહીં કાંઈ. એવી સરસ મીઠી ને એવું શાંતિ થઈ કે ના બરાબર છે. જેના સાધુ આવા હોય તો એ ખરેખર ભગવાન હોય એમ. એટલે કહ્યું કે હવે મને ક્યાં મળે શ્રીજી મહારાજ? તો અત્યારે તો એ સિદ્ધપુર ગયા છે, પણ હવે એટલું ખરું કે ત્યાંથી ઊંઝા આવવાના છે. એટલે તમે જો સીધા ઊંઝા જાઓ તો તમને ત્યાં ભેટો થઈ જાય. એટલે તુરત જ દિનમણી શર્મા નીકળી ગયા, અને એ દરમિયાન શ્રીજી મહારાજ સિદ્ધપુરથી ઊંઝા આવી ગયા હતા, અને તળાવની પાળે સભા કરીને બેઠા હતા, સંતો ભક્તોની સભા. એ વખતે આ દિનમણી શર્મા ત્યાં આવ્યા. પણ ભાઈ એ વખતે દિનમણી શર્માની જેમ બીજા 10 જણા, એટલે કુલ આવી રીતે 11 જણા ભગવાન સ્વામિનારાયણને ખોળતા ખોળતા ઊંઝા આવ્યા હતા. પહેલી વાર એમણે તળાવની પાળે ભગવાન સ્વામિનારાયણનું દર્શન કર્યું. દિનમણી શર્માએ આમ મહારાજને દર્શન કર્યું, અને મહારાજે આમ સામું જોયું, પણ એ સભા શ્રીજી મહારાજની બેસવાની ઢબ, મસ્તક ઉપર પાગ, હાથમાં રૂમાલ, કંઠમાં પુષ્પની માળા, હાથમાં પુષ્પ હોય, મીઠું મીઠું બોલતા હોય, અને બોલતા બોલતા વચ્ચે હસતા હોય, અજાણ્યો કોઈ આવે તો સ્મિત આપતા હોય. એટલે સેજે દિનમણી શર્મા આવ્યા અને એમને જે સ્મિત મંદ હાસ્ય કર્યું, અને દાંત દેખાણા પથ્થરની જેમ જોઈ રહ્યા દિનમણી શર્મા, કે જિંદગીમાં મેં કોઈના આવા દાંત જોયા નથી, જોઈશે જ નહીં. ખરેખર આ ભગવાન હોય તો જ એના આવા દાંત હોય. આ દાંતથી એને નિશ્ચય થઈ ગયો, એ દાંત કેવા હશે બોલ, કે આવા દાંત ભગવાન સિવાય કોઈના ના હોય, એટલા સુંદર. હવે તો વર્ણન આપણે કરવું એ બધું ઉધાર છે, પણ એ દિનમણી શર્માએ દાંત જોયા, બસ ભગવાન છે. લાંબા થઈને દંડવત કરીને પગમાં પડી ગયા, અને બે હાથથી બે ચરણ ઉપર રાખીને હે પ્રભુ હે નાથ, હે પ્રભુ હે નાથ એમ કરવા માંડ્યા. મહારાજે માથે હાથ ફેરવો, પણ ત્યાં તો શાંતિનો શેરડો વળ્યો. કેટલી વાર સુધી પડ્યા રહ્યા, આંખમાં આંસુ ચાલ્યા જાય. મહારાજ કે રાખો 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 રાખો, હા પણ હું બેઠા જ થાય નહીં. મહારાજે ખભા બે જાલી અને એને ઊંચા કરવાનો પ્રયાસ કર્યો, એટલે બેઠા થયા, પણ આંખમાં આંસુ. બંને ચરણમાં મસ્તક મૂક્યું, મહારાજને હાથ જોડ્યા, અને પહેલું વાક્ય બોલ્યા, મહારાજ મને આપની સેવામાં રાખી લે. મહારાજ કે ભલે રહો. સાથે રહ્યા. ફરતા ફરતા મેઘપુર ગામ ગયા, આખા પીપલાના મેઘપુર, અને ત્યાં એ દિનમણી શર્માને દીક્ષા આપી, સાધુ કર્યા, નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી. આ નિત્યાનંદ સ્વામી શાસ્ત્રમાં પારંગત, પણ શાસ્ત્રના કોઈ સિદ્ધાંતોથી ન મૂલ્યવા. મજાની વાત એ છે કે ખાલી ભગવાનના દાંત જોઈને નિશ્ચય કરી લીધો કે આવા ભગવાન સિવાય કોઈના દાંત ના હોય. અભણ લોકો ઘણીવાર શાસ્ત્રના ન્યાયે ભગવાન ખોળે, અને ભણેલા લોકો શાસ્ત્રોને એક બાજુ હડસેલીને એની દિવ્ય વિભૂતિના દર્શન કરીને નિશ્ચય કરે, શાસ્ત્ર આંટા મારે. અને શ્રીજી મહારાજની એ તમે જુઓ, 11 પરમહંસો આવ્યા, સૌને જુદા જુદા અનુભવ થયા, અને જુદી જુદી રીતે સમર્પિત 11-11 સંતો થઈ ગયા. મહાનુભાવાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, આ બધા ત્યાં આવેલા ઊંઝા, અને મોટા મોટા સંતો. જો મહાનુભાવાનંદ સ્વામી એટલે અમદાવાદમાં લીમડાવાળા, 7 લીમડામાં 7 દીકરા આપ્યા, અને અર્ધા સાધુ લીધા, એ મહાનુભાવાનંદ સ્વામી. આવા બધા સમર્થ સત્પુરુષો. શ્રીજી મહારાજનું એક એક અંગનું વર્ણન એ કેટલું અનુપમ છે કે એક એક અંગ જોઈને સાધુ થઈ ગયા છે. કોઈ ચાલ જોઈને સાધુ થઈ ગયા, કોઈ દાંત જોઈને સાધુ થઈ ગયા, કોઈ હસવું જોઈને સાધુ થઈ ગયા, કોઈ લટકું જોઈને સાધુ થઈ ગયા, કોઈ બોલવું જોઈને સાધુ થઈ ગયા, કોઈ આંખ જોઈને સાધુ થઈ ગયા. નહીતર આમ જુઓ તો કે આ તે કઈ સાધુ થવાની રીત છે. પણ એ કેવા એમના શ્રી અંગો વિગ્રહ કે મોહિત થઈ ગયા. એટલે દંત પંક્તિ જોઈને નિત્યાનંદ સ્વામી સાધુ થયા. એવા સુંદર દાંત. દાંત પણ આપણને ઉપદેશ આપે છે. દંત્યાક્ષર ક્યાં આવે? ત થ દ ધ ન. ખબર પડે કે એમાં ન પડે? દાંતને જીભ અડે તો જ શબ્દ બોલાય, તો જ અક્ષર બોલાય. ત દાંતને અડ્યા વગર બોલાય? ત થ દ ધ ન. આ દંત્યાક્ષર કહેવાય. ઓષ્ઠાક્ષર ક્યાં કહેવાય એને આપણે વાત કરી લીધી. પ ફ બ ભ મ, એમાં ત થ દ ધ ન. દાંત ઉપદેશ આપે છે અને પાછા લક્ષણો બધા શ્રીજી મહારાજમાં હોય પાછા. હા, તપ કરો, તપ કરો. તમે બધું જ ખાઈ શકો છો એનો અર્થ એવો નથી કે તમે બધું જ ખાવ. એટલે તો ઠાકોરજી જો ને અમુક વખત દાંત રાખે છે ને પછી લઈ લે છે, પણ માણસ પછી ચોખ્ઠા લઈ આવે છે. ભગવાન તો સમજે છે કે હવે આને તપ કરવું જોઈએ, પેટમાં બરાબર પચે નહીં એટલે તો દાંત લઈ લે છે. નહીં તો એને કંઈ દાંતનો હોલસેલનો વેપાર નથી કરવો, કંઈ લઈ લઈને શું કરવા છે, સમજીને લઈ લે છે. નાનું જન્મેલું છોકરું હોય એના મોઢા દાંત ન હોય, કારણ કે સ્તનપાન કરવાનું છે તો વળી પાછું કઈડી ખાય સ્તનને, ચાવતું થાય તો વળી દાંત આપે, વળી પાછા દૂધિયા પાડીને પાછા નવા આપે. આ બધી ભગવાનની લીલા જ છે, વ્યવસ્થિત છે. અને એમ જાણે કે હવે આને જરૂર નથી, બહુ બધું ભચડ ભચડ કરે એ સારું નહીં. જે ભાળે ખાઉં ખાવ, આટલા 70-60 વર્ષ ખાધું હોય તો એ તૃપ્તિ થાય નહીં. હજી એને શેરડી ખાવી હોય, સોપારીઓ ચાવવી હોય, ખીજાયથી કોકને બચકા ભરવા હોય, હવે પછી દાંત ભગવાન લઈ લે. પણ ચોખ્ઠા એવા જોવાનું ગજબ ના છે. ત્રણ જોણી ઘણા તો ચોખ્ઠા રાખે. હા, રાખે ઘણા એવા. એક એવા સરસ મજાના વ્હાઈટ અને એક પીળું, એ જમતી વખતે ચડાવે. દાળ શાકથી પીળું થઈ જાય ને, જમવાનું જુદું જમીન કોગળા કરીને ચડાવી દે ને કોઈને ત્યાં પાર્ટીમાં જવાનું હોય ત્યારે એકદમ વ્હાઈટ, હશે તો જામો પડી જાય. જોઈ રહ્યા બધા એવું સરસ એકદમ ચમકતું ચોખ્ઠું. અને એક સ્ટીલનું રાખે. હા, કોઈને અરે ઝઘડો થાય તો બચકું ભરવા થાય. પણ દાંત એટલે કે તમે બધું ચાવી શકતા હો, બધું જ ખાઈ શકતા હોય એવી અવસ્થા હોય જુવાની. આપણે કહે ને શું, પાણાય પચી જાય. ભાઈ પાણા પચી જાય એવું હોય છે, પણ તમે તપ કરો. એ તપ કરો. સ્થિર થઈને નિષ્ઠાવાન રહ્યો. દાંત હલે તો એની સ્થિતિ ગઈ. એ દાંત શીખવાડે છે નિષ્ઠા હોવી જોઈએ. જ્યાં નિષ્ઠા ત્યાં પ્રતિષ્ઠા. સ્થાન ભ્રષ્ટાન શોભનતે દંતાહ કેશાહ નખાહ નરાહ. દાંત, વાળ, નખ અને માણસ, આ ચાર જણા છે ને એ સ્થાન છોડે, સ્થાનથી ભ્રષ્ટ થાય પછી એની કોઈ શોભા નહીં. દાંત અહીંયા ચોંટેલા છે સ્થાને તો કામના, સાફસૂફ કરો, બધું કરો, લાડ લડાવો, પડી જાય પછી કોઈ સંઘરે નહીં. નખ કપાઈ ગયા પછી કોઈ ખિસ્સામાં રાખે નહીં. વાળ કપાઈ ગયા પહેલા બહુ આમ કેવી લાડ લડાવે, બાબરી પાડે ને આમ પાડે ને તેમ પાડે, ગળાક આમ આમ કરી નાખે. તમામ ઓલા હોલાના માળા ઉપર કાગડાએ હુમલો કર્યો હોય, વળી જેલી બેલી નાખીને વળી આમ કરી નાખે. આમ હવામાં આપણને એમ લાગે ગોદડું આઘું નાખીને હાલ્યો જ આવ્યા છે એમ. એ વાળ સારા હોય પણ માથા ઉપર હોય ત્યાં સુધી. કપાઈ જાય પછી પૂરું થયું. નાઈ નાખવું પડે. જો દાંતને અડીને પછી હાથ ધોઈ નાખે, હાડકા ગણાય, ખોરડા ઉપર નાખી આવે, અડવું ન જોઈએ. સ્થાન છોડ્યું, નિષ્ઠા ગઈ જીવનમાંથી તો પછી એની કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ પૂજા નથી, કોઈ આદર નથી. સ્થાન ભ્રષ્ટ થયા. માણસમાં નિષ્ઠા હોવી જોઈએ. નિષ્ઠાની બહુ જરૂર છે. અને નિષ્ઠા એકવાર ખસે ને પછી ક્યારેય સ્થિર ન થાય, સમજી લેજો. તમે લગભગ જોજો કોઈ સ્થાનમાંથી કોઈ નીકળી ગયો હોય ને એ કોઈ સ્થાનમાં સ્થિર નહીં થાય, જોજો. એક સ્થાનમાંથી આમ નીકળી ગયો ને પછી બીજે જાય છે, ત્રીજે જાય છે, તમે જિંદગીમાં ફર્યા જ રાખે, ક્યાંય પાટો બાંધે નહીં. એ પેચોટી ખસી જાય એટલે પછી વારે વારે ખાઈ જાય, થડકો આવે ને ખાઈ જાય, અને પેચોટી ખસે એટલે પેટની ગરબડ થઈ જાય. આમાં નિષ્ઠા ન બંધાય ત્યાં સુધી પ્રાપ્તિ પણ ન થાય. ભગવાનમાં અને ભગવાનના ભક્તો સંતો એ બધામાં નિષ્ઠા હોય, અને બધા નિષ્ઠા એથી જ તર્યા છે. નિષ્ઠાની વાતો પણ આવે છે વચનામૃત, નથી આવતી એવું તો નથી, કાંઈ ઉપજાવી કાઢેલી વાતો તો નથી. હે, ભગવાન શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું જ છે ને નિષ્ઠાનું. ભગવાનને ભગવાનના ભક્તોમાં એવી નિષ્ઠા હોય તો કાળ કર્મ મળીને પણ એનું ભૂંડું કરી શકે નહીં. એકલા ભગવાનની નિષ્ઠાની વાત વચનામૃતમાં છે, ભગવાનના ભક્તોની નિષ્ઠાની પણ વાત છે. પણ ઘણાને ભગવાનનું જ હોવું જોઈએ, પણ ભગવાનના ભક્તો છે એમાં પણ આપણને નિષ્ઠા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે? 2 સારા સાધુ, 4 સારા હરિભક્તોમાં હેત રાખ. પણ હવે એ તો સમજાય તો સમજાય નહીં, તે પોતાના દાપણે તો બધું ચાલે રાખે, કંઈ વાંધો નહીં, આપણને કંઈ વાંધો નથી. પણ અમારે ને તમારે એ નિષ્ઠા હોય, જે સ્થાન હોય, જે સત્સંગ હોય, જે ઈષ્ટદેવ હોય, ગુરુજનો હોય, એમાં નિષ્ઠા ન હોય તો કામ પાકે નહીં. કોઈ પણ જગ્યાએ તમે હો, ચાલો ભગવાનમાં, સંતોમાં, કોઈ સ્થાનમાં નિષ્ઠા વગર તમે ઇવન કોઈ ખાતામાં કામ કરતા હોય, એ પ્રત્યે પર જો નિષ્ઠા ન હોય તો કામ નહીં થાય. નિષ્ઠા જોશે ને, નિષ્ઠા ડગી તો એની કોઈ કિંમત નહીં. એટલે દાંત કહે છે, ભાઈ તમે હલતા નહીં હો, તમારી નિષ્ઠામાંથી સ્થિર રહેજો તો છે. હેલા અને જો પીડા અને ડગ્યા તો જે સીતારામ પૂરું. દયા રાખજો, વેતરી નાખો એવા છો પણ દયા રાખજો ભાઈ. દાંત તો કાપી નાખે ને, પણ દયા રાખજો. શક્તિવાળા છો પણ દયા રાખજો, દયાનો ગુણ શીખવે છે. ધર્મશીલ રહેજો, ગ્રહસ્થ હો તો ગ્રહસ્થમાં, સાધુ હો તો સાધુ, પોતપોતાના ધર્મમાં રહેજો, પોતપોતાનું આચરણ કર્તવ્ય જે છે એનું પાલન કરજો. દાંતનું કર્તવ્ય શું છે? ખોરાકનો એને ચાવવાનો, બરાબર છે, રસ લેવાનો. એનો કોઈ કર્તવ્ય ધર્મ નથી દાંતનો. રસને સ્વાદ લેવાનું કામ કોનું છે? જીભનું. પણ હવે આ દાંત પોતાનો ધર્મ મૂકી દે, સ્વધને સ્વધર્મે નિધનમ શ્રેય. પણ હવે દાંત પોતાનો ધર્મ મૂકી દે અને એ સ્વાદમાં લલચાય, અને ખુલ્લો થાય પછી સ્વાદ ચખાય, ઠંડુ ગરમ ચખાય, ખબર છે, પછી દાંત કળે. જો એને પોતાનો ધર્મ મૂક્યો અને ઠંડુ નરમ ગરમ એ બધી ચાખવામાં પીડ્યો તો પીડા થાય, પછી ડૉક્ટર પાસે જવું પડે. ભાઈ આને કાં તમે સિમેન્ટ લગાવી દો, આ તમે ચાંદીનું ખોબળું ચડાવી દો, આ ધર્મ ચૂકી ગયો છે. આ પોતે અમે ટાઢુંનું સ્વાદ લેવા માંડ્યો છે. એ દાંતનો ધર્મ નથી, કર્તવ્ય નથી. એમ પિતા હો તો પિતાનો ધર્મ, પુત્ર હો તો પુત્રનો ધર્મ, માતા પિતા સાસુ સસરા જે બધાના ધર્મ, ગુરુનો ધર્મ, શિષ્યને શિષ્યનો ધર્મ, પોતપોતાનો ધર્મ. અને બહુ સરસ દાંત વાત કરે છે. બધું નાશવંત છે, પડી જવાનું છે એ નક્કી રાખજો. જો દાંત શું કહે છે? આવ્યા એ જવા, આયા છો જાયેગા. અમે આવ્યા છે તો રહેવાના કાયમ નથી, પડી જવાનું છે. આ જગતની તમામ ચીજ વસ્તુઓ નાશવંત છે, એને શું કહેવાય? નાશવંતપણાનું અનુસંધાન રાખજો, ભાઈ પડી જવાનું છે. અને આ બધી વાત તમે જુઓ શ્રીજી મહારાજમાં તપ એવું, નિષ્ઠા એવી, ગુરુની નિષ્ઠા તમે જુઓ, સાધુઓમાં નિષ્ઠા જુઓ, ભક્તોમાં નિષ્ઠા જુઓ, છે ને દયા એમની ઘણી વાતો થઈ છે. ત થ દ ધ ધર્મનો તો શું વાત કરવાની, અને પોતે પાછું નાશવંતપણાનું હર પળમાં અનુસંધાન છે. આ ખડીને આ પળમાં મરી જવું છે પણ એમાં વિલંબ જણાતો નથી. એટલે ત થ દ ધ ન દાંત ઉપદેશ આપે છે, અને એ સાચી સફેદી હો. બાકી ભલે દાંત પીળા હોય પણ જેના જીવનમાં આ હોય તો એ સફેદ એ તપ હોય, દયા હોય, નિષ્ઠા હોય, ધર્મ હોય અને નાશવંતપણાનું અનુસંધાન હોય તર્યો. પણ આપણા આજના જમાના પ્રમાણે એ ધ્યાન રાખવાનું, અને એ દાંત ઉપદેશ આપે છે. શું ચોકઠા પહેરો છો ને એ ઉપદેશ આપે છે, નકલી દાંત ગમે તેવા હોય પણ અસલી અસલી, નકલી એ નકલી. તમે 5000નું ચોકઠું નાખો તો અસલ જેવું થાય? પહેલા તો ગમે એવું નાખ્યું હોય તો જોરદાર છીંક આવે તો ગોતવા જ આવે ચોકઠા પર, એવું કરવું પડે. કડક વસ્તુ ખાવા જાવ તો બટકી જાય. અમારે એક પેલા ઉપલેટાના કરશનભાઈ હતા, બ્રહ્મસત્રમાં રાજકોટ આવ્યા હતા અને પ્રવચન કરવા માટે 10 મિનિટ આપીને ચોકઠું પહેરેલું, હું બેઠો હતો મારી સામે બન્યું. પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એટલું જ બોલ્યા ત્યાં ચોકઠું ની કોઈને શું આટી ચડી ગઈ, આમ ચડી ગયું, બોલાય જ નહીં. બે દાયતેથી ઉખેડવું પડ્યું. એ કીધું આ જો અસલી અસલી, નકલી એ નકલી છે. એમ જો સમજાય તો બહુ મજાની વાત છે. દાંત ઉપદેશ આપે છે કે ભાઈ દેખાડાના તપ, દેખાડાનો ધર્મ, દેખાડો માટે નિષ્ઠા, એવું બતાવવા માટે કરતા નહીં. બીજાને દેખાડવા માટે નિષ્ઠા દેખાડે, તપ દેખાડા માટે કરે, દયાનો દેખાડો કરે, ધર્મનો દેખાડો કરે, જ્ઞાનનો દેખાડો કરે. એ નહીં, અસલી રહેજો, અસલીનું જ કામ છે. એ જ ભગવાનને પમાડે, માટે અસલ રહેવું. અને બીજું ખબર છે તમને મજાની વાત સમજાય છે કે નથી સમજાતો? રસ આવે છે? આજનું મેડિકલ સાયન્સ એવું કહે છે કે દાંતની પોઝિશન ઉપરથી ખબર પડી જાય કે એને હૃદય રોગ થવાનો છે કે નહીં. જી, દાંતની સ્થિતિ પોઝિશન જોઈને ખબર પડે. દાંત અમુક પડી જાય એના ઉપરથી પણ ખબર પડે, અને દાંતની શુદ્ધિ એના ઉપરથી પણ ખબર પડે. દાંતમાં અમુક પ્રકારની છારી બાજે અમુક પ્રકારના જંતુઓ થાય તો એ જંતુઓ પાણી સાથે પીવો, તેની સાથે લોહીમાં ભળે, અને એ પછી હાર્ટ એટેક ને બીજા પ્રોબ્લેમ ઊભા કરવા માટે એ જંતુઓ કારણ બની જાય. દાંતની શુદ્ધિ જોઈએ, સ્વચ્છતા જોઈએ, દાંતની પોઝિશન ઉપર હૃદયની સ્થિતિ છે. તો એનો અર્થ શું છે? હૃદય એટલે જીવન. એટલે તપ, ધર્મ, નિષ્ઠા એ બધું છે જેના જીવનમાં એ જીવંત છે. જો એ ગયું તો એ મરેલો છે. દાંત બતાવે છે, એની પોઝિશનથી ખબર પડે એ જીવતો છે કે મરેલો. જેનામાં તપ છે તો જીવતો, નિષ્ઠા છે તો જીવતો, દયા છે તો જીવતો, દયા છે તો જીવતો. અરે તમારી ભાષામાં, ડૉક્ટરની ભાષામાં વાત કરું, ડૉક્ટર તમને આ ઘણા લોકોના અંગ ખોટું પડી જાય ને કોઈ કારણસર, ડૉક્ટર પાસે જાય ને તો ડૉક્ટર ખબર છે ટાંચણી લે, આમ મડાડે, ખબર પડે છે? ખબર પડે છે, આમ વોચે ને, ખબર છે કે નહીં? હા, અડાડે બોલ્યો કે ના મને ખબર નથી પડતી, તો ડૉક્ટર નારાજ થાય. પણ આમ પીને અડાડે ગાડ પાડે, હા, તો ડોક્ટર રાજી થાય. એમ બીજાની પીડાથી પીડા થાય ને એ જીવતો. આ જીવતો છે, અને જેને પીડા જ ન થાય એ મરી ગયેલો. એટલે કોઈ વૈષ્ણવ જનતો તેને રે કહે જે પીડ પરાઈ જાય, જેને વેદના જ ન થાય, સંવેદના જ ન થાય તો એ જીવતો હોવા છતાં મરેલો છે. એટલે દાંતની સ્થિતિ ઉપરથી આ ખબર છે, એ બોધ આપે છે. જીવનમાં આ બધું હશે તો તમે જીવતા છો, નહીતર મરેલા છે, જીવતા મરેલા છે. દાંત હજી એક બીજી વાત સરસ કરે છે. દાંત અને હાડકાઓ મજબૂત કરવા માટે કેલ્શિયમ જોઈએ, અને એનો સોર્સ સરળમાં સરળ ને ઉત્તમમાં ઉત્તમ જો કહો તો દૂધ છે. રોજ 1-2 ગ્લાસ દૂધ પીવું જોઈએ. સલાહ દઈએ, પી શકાય ન પી શકાય એની વાત પછી. પણ હકીકત તો છે દૂધ જેવું ગાંધીજી દૂધ બંધ કરીને હેરાન થઈ ગયા પછી મીંડા પીવા છેવટે પછી એમ ડોહાએ પછી નક્કી કર્યું આટલું બકરીનું પીશું પણ પીવું તો પડ્યું દૂધ પીવું પડે કારણ કે એના જેવો નેચરલ કોઈ કેલ્શિયમનો સોર્સ નથી અને એ દાંત અને હાડકાને માટે એ જ જરૂરી છે દૂધ પીવું જ દહીં ખાવ તો દૂધ પીવો બે એક જ છે પણ એ શું બતાવે છે દાંત શું કહે છે કેલ્શિયમ જોશે એના માટે શું જોઈશે દૂધ જોશે એટલે શું કહે છે શાકાહાર જેવો કોઈ ભોજન નહીં હો શાકાહાર એ ઉત્તમ ભોજન છે આ બધું દાંત શીખવાડે છે પણ આપણે બીજું ખાધે રાખવું હોય તો કોણ પહોંચે ભાઈ હે દાંત વાલા તારા દંત દાડમના બીજ ચતુરાય ચાલતા હવ સુંદર મજાના શ્રીજીના દાંત એ તપ દાન નિષ્ઠા ધર્મ અને નાશવંતપણાનો બોધ આપે છે એ મર્મ પકડવો સૌંદર્ય તો છે જ પણ પછી કહ્યું ચતુરાય ચાલતા જમવાની જે ચતુરાય છે શ્રીજી મહારાજની ચતુરાય ચાલતા શું ચતુરાય છે એમની એક તો એની બેસવાની જે સ્ટાઇલ છે એ કોઈની ના હોય બધા ડાબો પગ આમ રાખીને જમે આમ ફાવે એ બધાથી ઉલટી રીતે એમને છે જમણો ઊભો રાખે અને જમે આ ફાવે જ નહીં તમને એ એમને જ ફાવે તમને આ કોઈને ફાવે નહીં પણ એ આમ રાખીને જમે અને ચતુરાય એવી નાના નાના ગ્રાસ લે કોળિયા બહુ એકદમ નાના નાના આમાંથી આપણે શીખવા જેવું છે આ બધા બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે મોટા ભાગના આમાં ફેલ થતા હોય છે 95% ફેલ થતા હોય છે 95થી પણ વધારે અને મહારાજ જમે આમ આ ચપટીમાં આવે એટલો નાનો ગ્રાસ કોળિયો લે એકદમ નાનો લે નાના ગ્રાસ લેવત મન ગમતા ક્યારે હવે દેખું રે હરિહસતા નાના નાના ગ્રાસ નાના નાના કોળિયા તો ઘણાને જોઈજો જાણે કોઈ લઈ જવાનું હોય ને આગળથી એમ આવડો મોટો ગઠ્ઠો બનાવે એક રોટલીના બે ટુકડા કરે અને અમે 3 ચમચી શાક ભરે અને મોટો ટેનિસ બોલ જેવું કરે અને પછી જાય નહીં તો એમ પરાયને મોગામાં નાખે અને પછી અહીંયા રહોળી થઈ હોય ને એવું કરે ના આ ભૂલ સુધારવા જેવી છે ક્યાં વયું જવાનું છે આગળથી એકદમ નાનો ગ્રાસ અને પાછું શ્રીજી મહારાજ નાનો ગ્રાસ લે પણ અહીંયા કોઈ દિવસ ટેપર ન થાય એ કોળિયો અંદરની બાજુ રહે અને ચવાતો જાય મોટે ભાગે આપણે શું થાય કોળિયો અહીંયા લઈએ અને પછી ચાવી ચાવીને આ બાજુ હડસેલતા જાય અને કા અમુક લોકો તમને એવા દેખાશે કે બે બાજુ ચાવે એ આગલા જન્મમાં પશુ હોઈ શકે ગાય ભેંસ હોઈ શકે એને શું છે બે મોઢે ચાવાની ટેવ હોય આખું લે આખું બે 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 ચવાતું એ અમુક અમુક હોય એવા મૂર્તિયા એ કોળિયો મારીને બે બાજુ આમ આમ ચાવતા અહીંયા હોય ને અહીંયા હોય એ જન્મથી પૂર્વના કોઈ સંસ્કાર રહી ગયા હોય નહીતર એક બાજુ હોય પણ આપણે ટેવ એવી હોય છે કે આપણે અહીં ગલોફામાં ભરીને પછી ચાવીને અંદરની બાજુ લેતા જાય હકીકતમાં અંદરની બાજુ રાખી અને રસ ચવાતો જાય અને પેલું થતું જાય એટલે અહીં ઉપર દેખાય નહીં બહુ એવી જમવાની ચતુરાઈ છે કળા છે અને એ દાળ હોય કે પ્રવાહી હોય એનો હબડકાનો અવાજ ત્રીજે ઘેરે ન સંભળાય ઘણે તો એવા સબડકા લેતા હોય આપણને પડખેથી ઊભા થઈને વીજ જવાનું એમ થાય એવું કરે દાળ હોય આવે ઘણા ચા પીતા હોય ફૂંક મારે ઘણી વાર ભૂલતી આજુબાજુ વાળાને ધરી લો વાદી મોરલી વગાડવા તૈયાર થયો હોય આ ચતુરાઈની હારે શીખવા જેવું છે. નાના નાના કોળિયા લેવા, ચાવવામાં એક બાજુ રાખવું, અંદરની બાજુ રાખવું, ધીમે ધીમે ચાવવું, સબડકા બોલાવીને કોઈને સૂગ ના ચડે એવી રીતે સબડકા લેવા. નહીતર તો એવા સબડકા દાળ ભાત લઈને આમ હબડકા મારતા હોય. હવે તો ટીશ્યુ પેપર આવું બધું છે તો રાખવું જોઈએ. નહીતર હું એક બાજુ શરદી થઈ હોય ને એ બાજુ ખેંચતા જાય જમતા જાય, ખેંચતા જાય જમતા. મુશ્કેલી છે, જબરી વાત છે. અને ઘણા લોકો ચાવે અને પાછા હારે બોલે, એવી ટેવો હોય ઘણાને હોય અને પછી ઉડે. મેં એક છોકરાને 2 મહિના પહેલા આવ્યો હતો, બેઠા ઉભા હતા, બધાને પ્રસાદ આપ્યો હતો. એને એવી ટેવ, બે બાજુ ચાવે ને પાછો ચાવતો જાય ને બોલતો જાય, તે બોલતો જાય તો ઉડે. મેં છેટાડે છેટાડે બહુ કહેવાય નહીં, પાછું શરમ આવે ને. આ બધી વસ્તુ બધાને કહેવાય નહીં, આપણી માથે પડે. પહેલાં ચાવી લેવું જોઈએ ને પછી બોલાય, અને કાંઈ એક બાજુ લઈને બધું કરીને પછી કાંઈક શબ્દ બોલવો હોય તો બોલાય. પણ હવે ઉડતું જાય છે તોય બોલતા જતા હોય. એટલે જમતી વખતે કોળિયો ચવાતો હોય ત્યારે ન બોલાય, ઉડે, બીજા ઉપર પડે. તો એવી રીતે મહારાજ નાનો ગ્રાસ લે, ચાવવાની ચતુરાય. જરાય તમને કોઈ જાતનું પેલું નહીં, સરસ. અને એવી રીતે જમે એ તો કોઈકને ભાગ્યે જ હોય. ખાલી નખ પણ ના બગડે, બોલો, એવી ચતુરાઈ તો બધામાં નથી હોતી. 99.99% ના હોય, ખાલી પહેરવા જ બગડે એમ ભીના થાય. આ નખની કોર પણ ભીની ન થાય. દાળ ભાત જમે, બધું જમે, રોટલી શાક જમે, તો એવા નખની જે કોર છે ને એને રસોઈ અડે નહીં, એવી મહારાજની ચતુરાઈ જમવાની. બોલો, શાસ્ત્રીજી મહારાજને એકને આપણે જોયેલા, બસ એના ખાલી આ આંગળા પહેરવા જ અડે. બસ ગમે એમ કરો ને, ચમચી કોઈ દી લે નહીં, પણ તો કોઈ દિવસ તમારે આ નખે ભીના ન થાય. બોલો, હવે એ કુદરતી છે. એવી રીતે એ જમતા. તો આપણને એમ થાય કે મહારાજ તો કેટલી ચતુરાઈથી જમતા છે. ધરમપુરના દિવાન અને એમની પત્ની અને બીજા પ્રધાનો બધા આવેલા મહારાજનું પૂજન કરવા. અને મહારાણી કુશળ કુંવરબાઈ તરફથી દભાણમાં ત્યારે દિવાનની પત્ની હતી, બહુ ચતુર હતી જમવામાં. એટલે એને એમ થઈ ગયા ભગવાન કહેવાય છે તો હું થાળ બનાવડાવું, જમે અને હું જોઉં તો ખબર પડે કે કેવા ચતુર છે. મહારાજે સ્વીકાર કર્યો એમના આમંત્રણનો. પછી એમણે જાત જાતની વાનગીઓ બનાવી. જમવાની ચતુરાઈમાં પાછું એવું કે ક્યારે નમકીન ખવાય, ક્યારે ગળ્યું ખવાય, ક્યારે તીખું ખવાય, ક્યારે તળેલું, ક્યારે મિષ્ટ, આ બધી, ક્યારે પ્રવાહી, એ બધાની ચતુરાઈ છે. આખું ભોજન શાસ્ત્ર છે. એમાં પેલી પારંગત, એને એમ કે મારી જેવી કોઈ ચતુરાઈ નહીં, કઈ વસ્તુ કેના પછી ક્યારે જમવી. પણ શ્રીજી મહારાજ આવ્યા ને એમણે જે જમવાની શરૂઆત કરી, જે ચતુરાઈથી જમ્યા અને જે વસ્તુ એક પછી એક જમ્યા, એ દિવાનની પત્ની મસ્તક ઝુકાવી ગઈ કે આ ભગવાન છે. એ વગર આવી ચતુરાઈ, આવી જમવાની ના થાય, એવી ચતુરાઈથી જમતા. એ ચતુરાઈ તો છે જ, પણ ઉપદેશાત્મક ચતુરાઈ એ સમજવા જેવી છે. દ્રવ્ય શુદ્ધિ, ભાવ શુદ્ધિ એ મહત્વની છે. શ્રીજી મહારાજની પાસે આવીને એક જણાએ ચોળા ફળી હોય ને એની પોટલી મૂકી. મહારાજ ત્યાં શું છે? તો કે ચોળાની શીંગો છે, આપના માટે ભોજનમાં વપરાય એટલા માટે લાવ્યા. મહારાજ કે બરાબર છે, તમારી પોતાની ખેતીની વાડીની છે? તો કે ના ના, મારા રસ્તામાં આવતો તો ભાળી ગયો, બહુ સરસ હતી, એનું કલ્યાણ થાય ને. મહારાજ કે તારી જવાબદારી છે? કોઈને પૂછ્યું તું તે? તો કે ના, મને જો પ્રભુ માટે લઈ જવું એમાં શું પૂછવાનું? તો કે અમે ચોરેલું નથી ખાતા. આ દ્રવ્ય શુદ્ધિ છે. હરામનું ન ખાવું એ મોટામાં મોટી ચતુરાઈ છે. એવું કોને જમતા આવડે છે? હકનું ખાવું, ભલે ને હાથ કાંડા સુધી બગડી જાય, પણ હકનો રોટલો ખાતો હોય ને એના જેવો કોઈ ચતુર નથી. એ ગામડાનો માણસ છે. હા, તો કડી ગામમાં કથા બેઠેલી, કોણ વક્તાની એ તો એ કંઈ ખબર નથી, કોઈ મહાત્માજી વાંચતા હશે. બસ સ્ટેન્ડ પાસેથી થોડેક દૂર જ બપોરનું ટાણું એટલે જે કોઈ આવે એને ભોજન હોય, પણ એક સાવ અભણ ખેડૂત બાપા ત્યાં બસની રાહ જોઈને બેઠા હતા, જમવા ગયા નહીં ને, ખુલ્લું જ હતું, જાણજો સમજવા જેવું. એટલે કોઈએ કીધું બાપા તમે ભૂખ લાગી છે? ભૂખ્યા તો હોય ને ભાઈ, બપોર થઈ છે, બસ મોડી છે. તો સામે જોવા ને બધા હરે થાય છે, સૌ લોકો જમવા છે. તો કે ભાઈ એક યાદ રાખો, કથા બેઠી છે ને, તો હા જે કથા સાંભળે ને એને પ્રસાદ લેવાનો અધિકાર છે. મેં કથા સાંભળી નથી એટલે મારો હક નથી કે હું જમું. આ આપણે તો મફત મેળ્યું નથી કે મૂક્યું નથી, હક નથી. અને બીજા હકની તો શું વાત કરવી? આ લાંચ લેતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય ને, એના હકની તો શું વાત કરવી? કુટુંબમાંથી બધું આડાવડું કરી લેતા હોય, એ બધા એનો શું હકનો રોટલો નથી? એ ચતુરાઈ છે હકનું ખાવું. ગુરુ નાનક સાહેબ પાસે પેલા શ્રીમંત લાવીને ભોજનનો થાળ મૂક્યો, ભડસેલી દીધો, અને ખેડૂત આવીને રોટલો મૂક્યો તો રોટલો ને છાશ જીમા. એટલે પેલા શ્રીમંતને બહુ ખોટું લાગ્યું કે હું લાવ્યો છું તો તમે જીમા નહીં. તો કે જમવા જેવું નથી. નાનક સાહેબ કે કેમ? તમે ગરીબોના ગળા કાપ્યા છે ને, એનું આમાં લોહી છે. એવી રીતે કેમ મહારાજ બોલો? ગુરુ નાનકે યોગ શક્તિથી એનો મિષ્ટાનો ટુકડો હાથમાં લઈને આમ દબાવ્યો હતો, ખરેખર લોહીની ધાર થઈ. આ જો, અને રોટલો દબાવ્યો ને તો દૂધની ધાર થઈ. આ એને કાંડાની કમાણીનો રોટલો છે ને આ તારો ગળા ચૂસેલો રોટલો છે, અણહકનો છે. એટલે આ લોહી બરાબર છે. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, લૂંટ લિયાસો રક્ત બરાબર, એસી ગોરખ બાની. એટલે દ્રવ્ય શુદ્ધિ હોય છે, હકનું ખાવું, ધર્મનું ખાવું, નીતિનું ખાવું, અને ભાવ શુદ્ધિ. ભાવ હોય તો ભગવાન જમે, બાકી કઈ મિષ્ટાન ભાળીને એને મોંમાં પાણી આવે એ વાતમાં માલ નહીં. ભાવ હોય તો જમે. આ વેલાલના વખત બાગ નામ સાંભળ્યું છે ને? હા, એ અને એક પાડોશ, એમની કોઈ બૈરા, કોઈ પ્રસંગ છે આજુબાજુના ગામડે, ત્યાં જવાનું હતું, સામૂહિક કામ હતું, એટલે બે નીકળેલા. વચ્ચે જેતલપુર આવે, જેતલપુરની તળાવે મારા સભા કરીને બેઠા હતા. તો વખત બા કે ચાલો મારા પ્રભુ બેઠા છે, આપણે પગે લાગતા જાય. અરે એક જ બાઈ હતા બીજા, અને ચાલો મારા સભામાં બેઠા હતા, થોડાક જ હરિભક્તો હતા. આવો આવો વખત બા આવો, ભાવથી પગે લાગ્યા, પંચાંગ પ્રણામ કર્યા. મારા કે કઈ બાજુ? તો કે અમે વ્યવહાર ને કામે જઈએ છીએ. સારું સારું. તો ત્યાં જમવાનું શું કરશો? જોયું ભગવાન ભૂખ્યાનું પૂછે, ત્યાં જમવાનું શું કરશો? તો કે મહારાજ અમે સાથે થેપલા લીધા છે, એટલે અમે થેપલા જમી લેશું. એમ? હા. વખતબા કે મહારાજ તમે જમશો? મહારાજ કે લાવો ને, છે કાંઈ જો. તળાવને પાડે સબ ભક્તો બેઠા હોય, પણ આ જો ભગત એમ કે મહારાજ તમે જમશો? લાવો ને. બેઠા છે અને સામે ડબરો ખોલી અને મૂકી દીધો. અથાણું હોય, ગોળ હોય, ગામડાની રીત તમે સમજો ને. એટલે મહારાજ એમનો એક પગ આમ ચડાવેલો, પગ ઉપર પગ ચડાવેલો, એ થેપલું, ગોળનો ગાંગડો અને કેરીનું કંઈ અથાણું હશે, જમવા માંડ્યું. ભાવ હતો ને, કોરે કોરું જમવામાં, અને હસતા જાય ને જમતા જાય, વાતો કરતા. હા, મજાની વાત એ છે, સાથે જે બૈરા આવ્યા હતા ને એને આને કાનમાં પૂછ્યું, એ કે હું થેપલા લાવી છું, ભગવાન જમશે મારું? તો તારો ભાવ હશે જમશે. એને કાનમાં કીધું, તારો ભાવ હશે તો જમશે. એટલે મહારાજ પછી એક થેપલું જમીને ડબરો બંધ કરીને કે લ્યો વખત બા, બહુ સારા છે, બહુ સરસ બેના છે, જમજો. હા, જો પ્રસાદીનું કરી દીધું. ઓલી બાઈએ ડબરો ખોલી, એનું ઢાંકણું કરી, એક થેપલું લઈને ઢાંકણા મૂક્યું. એના મનમાં શું થયું? આખો ડબરો મૂકો તો ભરાઈ જાય. આખો ડબરો, આપણને ક્યાં ખબર છે આ કોણ છે, અભરાઈ જાય. હવે ઓલી કોઈ પાણી લેતી ન હોય. હા, વળી અભરાવાની વાતો તો જોયા જેવી હોય બધાની. અભડાવવું ન અભડાવવું બધું ઓહો હો. એક ઢાંકણામાં એક થેપલું મૂક્યું અને મહારાજા ગળા મૂક્યું. મહારાજે તરત આમ થેબું માર્યું હાથથી. એ કે કૂતરા નાખી દેજે જા, જમતા છે ભાવ વગર. તરત જ થેબું માર્યું, કૂતરા નાખી દેજે જા. બાઈ તો ઝાંખી પડી ગઈ, લઈ લીધું. વખતબાને મહારાજ હસ્યા, કીધું આશીર્વાદ આપ્યા, જાઓ જઈ આવો વ્યવહાર. હાલતા થયા. વખતબાઈ મને કીધું એ કે તારો ભાવ નહીં હોય એટલે ન જમા. તો કે મેં આવો ઘાટ કર્યો હતો તો ક્યાંથી જમે? ભગવાન જેવા ભગવાન મળ્યા પ્રશ્ન. હવે કૂતરાને નાખી દે કીધું છે ને, તો કૂતરાને નાખી દે. તો કૂતરા તો હોય જ ગામમાં. તો તમે માનશો નહીં, કૂતરાને થેપલું નાખ્યું, કૂતરાએ ખાધું નહીં. હવે જેને ભગવાન તિરસ્કાર કરી દે ને કૂતરો અડે, કૂતરાએ ખાધું નહીં. પછી વખતબાએ પોતાનામાંથી લઈ અને બે થેપલા કૂતરાને નાખી દીધા, એને ખાધું. સમજો શું એ દાન પુણ્ય કરાય ને કોઈના હાથે તો સમજવું ભગવાનની કૃપા હોય ને તો થાય છે, નહીં તો નથી થતું. પૈસો દેવો કે કોઈને મદદ કરવી કે કોઈનું કાંઈ મદદરૂપ થવું, સત્કર્મ કરવું, એ ભગવાનની કૃપા હોય ને તો થાય. બાકી બધું કેટલું દબાવીને બેઠા હોય છે, ત્યાં કોઈને પૈસો છૂટે છે. વ્યવસ્થિતતામાં દશાંશ કાઢનારા કેટલા સત્સંગીઓ છે. ભેળું જ કરી લેવું છે, લઈ જ લેવું છે ઠાકોરજી પાસેથી. પણ એ જો કૃપા હોય ઠાકોરજીની તો છૂટે, નહીતર છૂટે નહીં. અને તો સામે કોઈક સ્વીકારે. એટલે કૂતરાએ ખાધું, એને કૃપા નહોતી ને વખતબાનું કૂતરાએ ખાધું ને. એટલે કોઈ આપણું સ્વીકારે ને, પશુઓ સ્વીકારે, ગરીબો સ્વીકારે કે કોઈ ધર્મસ્થાનો સ્વીકારે, ત્યારે ઉલટાનો ઉપકાર માનવો જોઈએ કે આપણા દ્રવ્યનો એમાં ઉપયોગ થયો ને આપણને ઉપકૃત કર્યા. એમ ન માનવું કે આપણે ઉપકાર કર્યો છે, એણે આપણા ઉપકાર કર્યો છે, એવું માને તો એ સાચી ભગવાનની કૃપા છે. ચતુરાઈ ચાવવામાં આવે છે. અને શ્રીજી મહારાજની એક રુચિ તમે જાણો છો ને, રાખ કાન ઉઘાડા રે રાખે મુજને ગમવા. જમવા બેસે ત્યારે મહારાજની આવી રીતે ઓઢી ઉપરણી રે, માથે ઉપરણી એટલે આ જે ખેસ હોય ને એ ઓઢે અને જમવા બેસે. પણ આમ જમતા આમ આ રાખતા, આમ આમ કાન ઉઘાડા રાખે. કેવા લાગતા છે કે એ કાન ઉઘાડા શું કામ રાખતા? કોઈ ભૂખ્યો દેખાય અને સાદ સંભળાય તો એને ભોજન આપી દેજો. અને મહારાજ ઊભા થઈને આપી દેતા. પણ આપણી પાસે હોય ત્યારે કાનની બારીઓ બંધ કરીને ભોજન કરાય નહીં. હજી તમને ક્યાંય એવા માણસો મળશે ગામડાઓમાં ને એવા કે કોઈને જમાડે નહીં ત્યાં સુધી જમે નહીં, નિયમવાળા હોય એવા. છેલ્લી બાકી બસ સ્ટેન્ડે પહોંચે, કોકના બાવડા પકડીને લઈ આવે ને કે હાલો જમો, પછી નિયમ હોય પછી જમે. શેઠ સગારસાન હતું જ ને જમાડીને જમવું. ગાયોને રોટલા પેલા થતા, કૂતરા માટે રોટલા થતા, અતિથિ અભ્યાગતો માટે રોટલા થતા, ગામના પૂજારી બાવાઓ માટે રોટલા થતા, અને પછી ઘરના માટે રોટલા થતા. હવે તો બધું પંચગ્રાસ ને પંચયજ્ઞો બધું જતું રહ્યું. બસ હવે તો બધાનું પાંચેનું પોતે ખાઈ જાય. શાહબુદ્દીનભાઈ વાત કરે છે ને, હું ને મથુર ને વિઠ્ઠલ ને બધા અમે ગયા હતા ને ફરતા ફરતા. સંત બાલજી છે તે એના આશ્રમમાં ગયા, અમે ભૂખ્યા થયા હતા. હવે એ શું કામ કરતા? ગામમાંથી રોટલા ભેળા કરે, કૂતરાની ટેલ ના, પછી કૂતરાને રોટલા નાખે. બાપુ આશ્રમ જ એનો, એ કૂતરા માટે રોટલા ભેળા કરીને કૂતરાને જમાડે. એના આશ્રમમાં કે અમે બધા જઈ ચડ્યા, ભૂખ્યા થયા હતા. એટલે કે હાલો જમી લ્યો, બેસી ગયા. એ રોટલા આપ્યા, બધું શાક ને બધું આપ્યું બાપુએ. તમારા મથુર હતો તે વળી એને રોટલામાંથી ચોથિયો રોટલો ભાંગીને થાળીની બહાર મૂક્યો. એટલે શાહબુદ્દીનભાઈ કે મેં પૂછ્યું કે આ મથુર શું કર્યું? તો કે હું હંમેશા જયારે જમું છું ત્યારે કૂતરાનો ભાગ કાઢું છું. શાહબુદ્દીનભાઈ કે પાછો લઈ લે, આ કૂતરાએ તારો ભાગ કાઢ્યો છે. આજ તો આ કૂતરાની ટેલના તો રોટલા છે, સાનો માનો ખાઈ લે. કાન ઉઘાડા રાખીને જમતા. અને બીજી એક ટેવ હતી, આવે છે નહીં એમ ચેષ્ટામાં, ખબર છે, જણ સ્વાદુરે જણાય જમતા જમતા, પાછે કોઈ મનગમતા બેઠા હોય એને આપે અને પછી જમે, પછી શ્રીજી મહારાજ જમતા જમે ને એમાં સરસ મજાનો કોઈ મિષ્ટાન હોય, લાડુ હોય, પૂરણપોળી હોય, માલપો હોય, દૂધપાક હોય, જે હોય સારું બન્યું હોય અને જેવું લાગે બહુ સરસ છે એટલે બેઠા હોય ને એને કે લ્યો 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 બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ ગોપાલન સ્વામી, આ જમો, હાલો હાલો, એ સુરા બાપુ, લ્યો 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 જમો, આપે. અને જેટલું હોય એટલું આપી દેવાનું તાન, વિચારવા જેવું છે. પછી જે બહુ સારું ન હોય એ પોતે જમે. જુઓ તો ખરા, સારું સારું જમાડી દે, સારું લાગ્યું નથી ને દેવા મને. હા, ઓલો મઠનો રોટલો કાચો હતો, કોઈ માગ્યો તો દીધો? જેતલપુરમાં બ્રહ્માનંદ સ્વામી બધા કે મહારાજ અમને આપો, તો ના હું કોઈ ન આપો, એ ખાવા જેવો નહોતો તો એ નહોતો દેતા. અને સારા મિષ્ટાન જો લાગી જાય એટલે દઈ દે. આપણે બધાને શું ટેવ છે વિચારજો, વિચારો. હારું હારું આપણે ભટકાવી જાય. આ જુઓ ને, ઘણી વાર આપણે કોઈ કથા પ્રસંગ હોય, રવિવારની સભા હોય, પછી વહેલા મગફળીના દાણા, સાકર ને થોડી કિસમિસ ને બદામ ને કાજુ બધું નાખ્યું હોય ને એ બધા પ્રસાદ આપે ને છેલ્લે, તો ઘણા લોકો ઓલા કિસમિસ બદામ કાજુ વીણી લે, પછી મગફળી ને સાકર વધે ને બીજાને કે લ્યો આ પ્રસાદ છે જમજો. તો પછી તમે જમો ને, આ મગફળીના દાણા સાકર વધ્યું એટલે અમને દઈ દો છો, બદામ કાજુ તમે વીણી ગયા. સાદું સ્વાદું હોય એ આપણે નથી દેતા. અમે દાનમાં તમે જુઓ, દાનમાં સારું સારું તો આપણે જ ઘરમાં રાખીએ, સારામાં સારી વસ્તુ ઘરમાં સૌ પોતે રાખે, અને પછી એમ લાગે કે નબળી છે દઈ ગયો મંદિરમાં. ત્યારે શ્રીજી મહારાજ સારી ને સ્વાદું જણાય તો એ બધાને જમાડીને પછી જમે છે. એવી એમની ટેવ છે. આ સાચી ચતુરાઈ છે. અને ભાવ શુદ્ધિ હોય છે, દ્રવ્ય શુદ્ધિ એમ ભાવ શુદ્ધિ. આપણે ઠાકોરજીને ધરાવીએ, ભગવાનને સંભાળીએ અને પ્રેમથી ભાવથી પ્રસાદ રૂપે જમીએ, એ ભાવ શુદ્ધિ છે. ચતુરાઈ જમતા રેલ વાળા તારા દંત દાવડાના બીજ, ચતુરાઈ વાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા. હાસ, બહુ સરસ. કેવું મીઠું બોલતા હશે ને ગાતા હશે. વાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા. કેવું મીઠું છે, ડબલ મીઠું વાપર્યું, મીઠું મીઠું બેવડસ, બહુ મીઠું બહુ મીઠું. આપણે કોઈ સારી વસ્તુ આવી એક બે ત્રણ વાર બોલાઈ જાય ને એમ પ્રેમાનંદ સ્વામીને બોલાઈ ગયું, વાલા મારા પ્રાણ હરો છો. પ્રાણ ખેંચે, જીવ ખેંચાય, કેમ? મીઠું મીઠું ગાવતા. એ જ્યારે ગાવો છો ત્યારે એટલું બધું મીઠું લાગે છે. એક તો મહારાજનો અવાજ સુંદર અને ગાતા પણ બહુ સરસ. નાવા જતા હોય ત્યાં ધૂન બોલાવતા, કીર્તન બોલાવતા, પોતે ગાતા. વન વિચરણમાં સુંદર મજાના સંસ્કૃત સ્તોત્રો અને ગીતો મહારાજ ગાતા ગાતા આવતા, ચાલતા ચાલતા ગાતા. એમાં ખાસ ગોપી ગીત તો બહુ જ ગાતા. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ર. બહુ સરસ ગોપી ગીત છે, મીઠું. ગોપીઓ વિરહમાં જે ભગવાનને પુકારે છે એ આખું શ્રીજી મહારાજ કેટલીય વાર ગાન કરતા વન વિચરણમાં, અને મીઠા અવાજમાં સરસ ગાતા. અવાજ બહુ મીઠો. આ પ્રેમાનંદ સ્વામી જો આપણે આવે છે, જો ચેષ્ટાના પદ સંભાળો, મજાની વાત છે. તિરખી રાજી થાય ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી, ભેળા ગાય રે તાળી દૈવને માળી. હાલો, એક વાર ચપટી વગાડે છે, એક પંક્તિ નથી આવતી, પણ એ ગાય ત્યારે મારા ચપટી વગાડે. અને પ્રેમાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા સંતો સમૂહમાં ગાતા હોય કે કોરસમાં કે એકલા ગાતા હોય, તો ગાય મહારાજ સાથે તાળી વાદન થતું હોય તો તાળી વગાડી ના રે ગાય, અને કોઈ એવું સંગીત થતું હોય તો ચપટી વગાડે અને એની સાથે ગાય. તો ક્યારેક ક્યારેક ગાનારા સંતો પોતે ધીમા પડી જાય અને મહારાજનો લેખો સાંભળવામાં મન લોભાઈ જાય, એને ગાવા દે અને મહારાજ પંક્તિ ગાય. અને ત્યારે કેટલું પ્રેમાનંદ સ્વામીનો જીવ ખેંચાય. આહા, વાહ વાહ, કેવું મીઠું લાગતું છે આખી સભામાં. અને આ બધા ખેરખા સંગીતકારો જતા ને, બધા ગાયકવાડી સંગીતકારો આવે કે पेला बुरा नहीं पण ग्वालियरना संगीतकारो आवे पाणी भरे एवा बधा गायको सामे प्रेमानंद स्वामी बधा शास्त्रीय संगीत में ये बधुं गायन थतुं होय पण भाई सामे समजता होय त्यारे ताल आवतो हशे ने त्यारे चपटी वगाड़ता हशे ने त्यारे होकारो भणता हशे ने आपणे तो शुं छे समझता न होय ताल में एनी सरगम में समझता न होय कोई गान करे शास्त्रीय संगीत में शू थाय एक जगह शास्त्रीय संगीत हालतो तो ने भरवाड़ लोग आ गया बे त्रण पाछळ बेही अने आ मेला शास्त्रीय संगीत में तो आलाप लीधे ज राखे आलाप नो तो एना पर बहुत वधारे पड़तुं आ केटलुं हालतुं होय बोलो भरवाड़नी आँख में आंसू आवी गया बाजू में बैठो छे एने के आ क्यारे आटलुं बधुं संगीत शीख्यो हशे अने आटलुं ज्ञान हशे कि आ आलाप उपर आनी आँख में पाणी आवी गया एटले पूछ्युं के केम भाई साहब तमे रड़ो छो तो के तमे बधा शांतिथी बैठा छो तमने दया जेवो छांटो नथी तो केम मारो बकरो आवी ज रीते रायडू पाड़ी पड़ी मरी गयो तो आनी दवा करो तमे आम मज अठवाडिया सुधी अने पछी मरी गयो बोलो आ मरवानो थयो छो तमे बधा सामे बैठा छो निराते भैंस के आगे मृदंग बजायो। श्रीजी महाराज वडनगर पधार्या नानकड़ो पण सरस प्रसंग तो त्या हटकेश्वर महादेव जी थोड़े दूर मारा सभा करीने बैठा वडनगरना गायको गंधर्व लोको एने हटकेश्वर महादेव जी पास सवारना पोरे आवे संगीत महादेवनी आगळ रजू करे अने धन्य थाय। वडनगर में शास्त्रीय संगीत वाला घणा आ वखते महाराज बैठेला दूर सभा करीने अने आ शास्त्रीय संगीत एक बे पद गाया एम एने कोई कीधु कि भाई तमे वर्षो थी महादेव आगळ गाओ छो हाँ पण आज तमारो उद्धार करवो होय ने तो सामे भगवान स्वामीनारायण पोते प्रगट आव्या छे एनी आगळ जो तमे गाओ ने तो तमारो जीवन धन्य थई जाय। ई भगवान छे महादेव तो देव छे करो तो थाय तमारुं काम। अने खरेखर ओला लोकोने एम थयुं कि भगवान कहेवाता होय भगवान होय तो हालो आपणी विद्या आपणे एनी आगळ रजू करी उठा साज लईने महाराज पासे आव्या प्रणाम कर्या महाराज आवकार आप्यो बेसो बेसो। प्रभु खरेखर विद्यावान ने गुणवान लोको होय तो सरळता होय ने प्रभु अमे आपनी आगळ अमारी आ कला विद्या छे ये रजू करवी छे बस भक्ति रूपे स्वीकारो। महाराज कई वांधो करो रजू शू गाइए शू रजू करिए बोलो आम आम बात छे ओला बधाय होय छे ने खाटू होय खीचड़ी नो आखो तपेलो होय एमां कई एक एक दाणो दबाववानो न होय चढ़ी के नहीं एक दाणो दबावे तो खबर पड़ी जाए खीचड़ी चढ़ी गई। कलावान ने विद्यावान पुरुष होय एनी मापणी तेवी जुदी ज होय ने आवीने बेसे बुद्धिशाળી लोको होय सामेनुं माप काढे के कोनी आगळ शुं रजू करवुं। भाई महाराजे पूछ्युं प्रभु आप बताओ अमे शुं रजू करीए हवे आ जाणतानो शुं थाय भगवान थई जावुं हेलुं छे। महाराजे पण कीधुं चौतालमां गाओ चौतालमां पद संभळावो एकबीजा सामु जोवा માંડ્યા आ सामान्य नहीं तबलाना ताल आवे एक ताल तीन ताल चौल ताल हींच केरवा दादरा आ बधा तबलाना ताल छे। आपणे बधाने हारा मारू फावतुं तो हींच भीमजी भाई भीमजी ठक्कर रामजी ठक्कर भीमजी ठक्कर रामजी बस हेला हेलू गावानुं ए हींच अने चलती कई आडू आवे ज नहीं एना तबलाना बोल तो जुदा छे पण बधा भीमजी ठक्कर ने रामजी ठक्कर एम ज कहे छे एने हीच कहेवाय। ये बधुं हाले पण आ चौताल में गावुं अघरू पड़ी जाए एक बीजा के आ जाण भेदू छे बीजाए कीधुं के प्रभु छे पण गवैयाओ खरेखर विद्यावान हता कलावान हता अने भाईने चौताल में बंदिशो रजू करी गीतों रजू कर्या। महाराज खुश थई गया वाह आशीर्वाद आप्या भेट सोगात आपी પણ ભાઈ ભાઈ હજી આ ગુણવાન લોકો તો ગુણવાન જ હોય. વિનંતી કે મહારાજ પ્રભુ આપ તો પરમેશ્વર છો, અમારા જીવન ધન્ય થયા, અમે અમારી વિદ્યા તો રજૂ કરી પણ અમે સાંભળ્યું છે કે આપના સંતો પણ બહુ સરસ ગાય છે, તો હવે એ અમને કંઈક સંભળાવે તો અમને પણ દિવ્ય સંગીતનો આનંદ આવે, ભક્તિરસનો આનંદ આવે. મહારાજ કે જરૂર જરૂર. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા હતા. આજે સંભળાવો, હાલો સજાવો સાજ. મહારાજે સામે પૂછ્યું તમારે શું સાંભળવું છે એ કયો, ખુલ્લી ઓફર, શું સાંભળવું છે એ કયો, અમારા સંતો તમને સંભળાવે. કેવો દરબાર હશે તમે વિચાર તો કરો, સહજાનંદી દરબાર કેવા હશે. આપણે હાજે તો ગોતવા જવા પડે ગાવા વાળાને, ગાવા વાળો હોય તો તબલા વાળો ન હોય, તબલા વાળો હોય તો ગાવા વાળો ન હોય, તબલા વાળો ને ગાવા વાળો બે હોય તો હાર્મોનિયમના તબલા જ ન હોય, તો અને બધું હોય તો માઇક્રોફોન ન હોય, અને હોય તો હાલતું ન હોય, કે જેવી તેવી જમાવટ છે કાંઈ. ત્યારે પેલા ગવૈયાઓએ કીધું પ્રભુ અમારે ઈચ્છા છે કે આપના સંતો પણ અમને ચૌતાલમાં પદ સંભળાવે. લ્યો મહારાજ કે પ્રેમાનંદ સ્વામી ભલે મારા, અને પછી બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાએ કોરસમાં વ્યક્તિગત રીતે જુદી જુદી રીતે ચૌતાલમાં એવું ભક્તિરસ જમાવ્યું. ઓલા બરફની જેમ થીજી ગયા. એ કે ભાઈ આ તો આપણે આ બાળકના ખેલવાના જેવું છે આપણું, આમાં બહુ સારું થયું, બહુ ગર્વ કર્યો નહીં. અને આ જે સંભળાય છે કે સ્વામિનારાયણ ભગવાન પાસે અદ્ભુત ગાયકો છે, પણ વાત ખરેખર સાચી છે. ઊભા થઈ થઈને પગમાં પડ્યા કે પ્રભુ કાંઈ અમારાથી જરાય અવમાન થયું હોય તો માફ કરજો, બાકી અમારું જીવન પણ ધન્ય થયું, અને આપના સંતોને આ સંગીત સાંભળી અમારી જિંદગીભર અમે આ ભૂલીશું નહીં. આવું વડનગરમાં મહારાજે કરેલું. તો એ પોતે જાણતા, સમજતા, કલાની કદર કરતા, એવું એમનું ગાયન હતું. સંગીત વિદ્યાને પુરસ્કર્તા. પાલા મારા પ્રાણ હરો છો નાથ. હાજી, પણ મજાની વાત એ છે, તમને રસ પડે તો એની એ પંક્તિ આપણને મહારાજ કહે છે એમ એમ વિચારો. વાલા મારા પ્રાણ હરો છો નાથ. વાલા આપણને કહે છે એમ કયો. વાલા એટલે એ સાધુઓ, એ ભક્તો, એ વાલા. વાલા મારા પ્રાણ હરો છો નાથ. ક્યારે? મીઠું મીઠું ગાવતા રહેલા. તમે જ્યારે ગાવ છો ત્યારે મહારાજ કે મારા પ્રાણ ખેંચાય છે તમે ભાવથી જ્યારે ગાવ છો. બહુ મજાની વાત. ભલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા. તમે જ્યારે સંતો ભક્તો ભાવથી જ્યારે કોઈ ગાવ છો ત્યારે મહારાજ કે હું રહી શકતો નથી, અને ખરેખર એમને કોઈ કીર્તન ભક્તિ આતે બહુ જ પ્રિય છે. અને મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું તમે જે ગાવ ભાવથી ગાવ તો મને મીઠું મીઠું બહુ લાગે. હાજી, ટૂંકમાં કહી દઉં ને એવા કેટલા પ્રસંગો છે કે ઊંઘી નથી શક્યા. દાદાના દરબારમાં એ મધ્યરાત ભાંગી હોય, પ્રેમાનંદ સ્વામીને ઘેલાને કાંઠે રહેવાનું કહ્યું હોય, ઝૂંપડી બાંધીને રહેજો, સાધના કરજો, અને પછી પ્રેમાનંદ સ્વામી ત્યાં ગાતા હોય. અક્ષર ઓરડી ક્યાં પડે, કેટલું છેટું, અહીંથી ઊભા થઈ નીકળી જાય. વાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા. અરે વાત તો લાંબી થઈ જાય, પણ આમ સડસડાટ તમને કહી દઉં. ભુજના કૃષ્ણજી ને મૂળજી એ બે ભાઈઓ સગા ભાઈ નહોતા, મિત્રો હતા. સંઘની સાથે કૃષ્ણજી ગઢપુર આવી ગયા અને મહારાજને ઓળખ્યા અને ભગવાન પણનો નિશ્ચય થયો કે આ તો ભગવાન છે. પાછા આવ્યા ને એનો મૂળજી એનો દોસ્તાર ભાઈબંધ એને વાત કરી, મૂળજી મૂળજી મેં ભગવાન ભાળ્યા. ક્યાં? ગરડામાં. કોણ? સ્વામિનારાયણ. સંઘ સાથે ગયો હતો, નજરે દર્શન કરીને આવ્યો. પેલો ખોદતા ખોદતા કોદાળીનો ઘા કરી દીધો. મૂળજી એકેલા કાં તારા ભગવાન ખોટા ને કાં તું ખોટો, હોય જ નહીં. એટલે ભગવાન સાચું, એટલે સાચું હોય તો અહીં શું લેવા પાછો આવ્યો તું? કાં તો ભગવાન ખોટા ને કાં તું ખોટો. તો કે ના મૂળજી, ભગવાન સાચા પણ હું ખોટો પાછો આવ્યો, પણ સમજી લે હું તને કેવા આવ્યો છું. बाकी भगवान है 100% बात है। एम तो हमें कोई जातु के આપણે જવું છે। એમાં પાછો સંઘ નીકળ્યો કચ્છનો, વળી એમની સાથે આવ્યા ગઢડા, બે જણાએ દર્શન કર્યા, દીદાર કર્યા, રોકાણા, નિશ્ચય થઈ ગયો તો બેને આ ભગવાન છે, સંઘને વળાયો પાછો, બે જણા રોકાઈ ગયા। હવે જાય બીજા, ભગવાન મળ્યા પછી ક્યાં જવાનું હોય, ત્યાં જ રોકાણા, સેવા કરે, કથા કરે, સાધુઓની પાસે બેસે, મહારાજની સામે જોઈ રાખે, દર્શન કરે। ઘરે ના ગયા કાગળો આવવા માંડ્યા કે અમારા દીકરા ત્યાં રોકાઈ ગયા છે, अथवा बैरावाना कागळ पाछा आवे, अमारा पतिदेव त्यां रही गया छे, पाछा मोकलो, पाछा मोकलो, रोज कागळ आवे। महाराजे कीधुं के ए मूलजी कृष्णजी आँख काढी, महाराज आ शू पीड्या छो, आ रोज कागळो आवे छे अमारा उपर, खबर नथी पडती, नीकळो अहींथी, जाओ वया जाओ, अमारे तमने नथी राखवाय, एवी उपाधि करो छो, आवा नवा हाल्या आवो छो, आ करा थई गया। मूलजी कृष्णजी के महाराज अमे क्यां जे, अमारे अहींया रहेवुं छे, पण आ जो रोजना कागळ आवे छे, हमारे शांति थी भजन करवू नहीं, जाओ थी जाओ, काढ़ी मूक्या, जाओ घेरे। आ घरे न गया, वाणियानी भूंथड़ी वच्चे आवे, त्यां लाधा सुतरबो हारा हरिभगत एने त्यां रोकाणा, एने बात करी कि अमारे कच्छ में जावू नथी, अहीं तमे राखशो तो रियो ने काम करजो ने पैसा आपशो, बहु सारू ल्यो। थोड़ा दाड़ा थया तो कोक पाछो संघ निकळ्यो ए बाजुथी, 15 दाड़ा जेवुं थयुं छे, वळी पाछा अहींया हालीने पाछा आव्या, निकळवा तैयार थया। ओला भाई 40 रूपिया आप्या छे, लो वाट खर्ची, निकळ्या, महाराज पास पाछा आव्या, 40 रूपिया आप्या ते चरणमां मूक्या। महाराज जोईने के एला तमे घरे नथी पहोंच्या, जाणे छे तोय क्यां रोकाणा हता? महाराज अमे नोता गया, अमे तो वाणियाने वंथळीए हता। तो मूर्खा छो तमे, घरे थी हजी कागळ आवे छे, अमे तमने अहींथी मोकला, घरे घरे नथी गया, आ जोने कागळना ठोकड़ा थी गया, जाओ अहींथी, साधु थवो छे, ना पाडीए छो, हेल्या आવો छो, वया जाओ घरे, काढी मूक्या। हवे घरे जावू पड़शे। घरे आव्या, माँ बापने कीधुं रजा आपी द्यो, अमारे साधु थवू छे। हाँ साधु थवू छे, खेतरे जाओ जी, काम करो जी, लाकड़ियों वाली से। तो माँ बाप कहीं बोलाय नहीं, रजा मिली नहीं, महाराज की लीला न्यारी। आया पाचा मानकुआ महाराज, महाराजे सवारना पोरमा चरित्र कर्यु, कातर लईने बैठा। हरिभक्तों बधा आवे एने के भाई जो कातर राखी तैयार, जी आवशे ने साधु करी देवा छे। अमुक तो ऊभा थी गया पाछळथी, अमुक बैठा रह्या। ये मूलजी कृष्णजी त्यारे खेतरे काम करवा गया, एने कोई कीधुं के ला श्रीजी महाराज कातर लईने बैठा छे, साधु थवामां तैयार छे, तो अमारा माटे जजो, हालो। बेय दौड्या, आवीने सीधा महाराजनी पासे आवीने के ले महाराज अमने साधु करो, तो के ना हवे पूरुं थई गयुं। मोडा पीड्या, वेलुं आवुं जोईए ने। अरे महाराज एमां शुं वेलुं मेळ्युं, कच्छी माडुं हता, साधु करो। महाराज के एम जबरा थी, अरे पर रेवो छे अमारे तमारी भेळो, नहीं जाओ घरे जाओ, हवे नहीं, टाइम में आववुं जोईए ने। न कर्या, निराश थई गया, महाराज भी आई गया। पछी आने थयुं बैराओने हाथ जोड्या, माँ बापने हाथ जोड्या, पण रजा कोई दिए नहीं। पछी एमने एम थई गयुं, बधुं चोख्खुं तो बहु कहेवाय नहीं, पण आ बैराओने के आपणामां कंईक माल छे, तो बैराओ लाग्या वळग्या छे ने, संसारना कामना ज न रहीए एवा थई जाईए तो। अने भाई एवं पगलू भर्यु कि संसारना कामना ज ना रही। पछी घरना बधाए क्या तो हे बहु तमे तो शुं कर्युं, आ लोय लुवाण थई गया। अदाभाई बहु सारा हरिभक्त दरबार, एमणे एने घेरे राख्या, घरेथी काढी मूक्या। आ तो वगोवणी करी नाखी तमे, पाटापींडी करीने दवा दारू कर्या, औषध उपचार कर्या। ई श्रीजी महाराजने खबर पड़ी कि आणे अंगछेदन कर्या, अने अदाभाई एने हांचवे छे। त्यांथी महाराज गढडाथी कागळ लख्यो कि आने राखे विमुख, आने कोई राखे नहीं। अदाभाई ने कागळ आप्यो, अदाभाई के भले मने विमुख करे, आवा हरिभगत आवी निष्ठावाळा श्रीजीने माटे तड़पे अने एनी सेवा नहीं करूँ तो शू कोई बीजानी करीश? महाराज आवशे जोई लईश केवुं, तम तमारा अहीं बेही रह्यो। आखा गामना सत्संगीए विरोध कर्यो ने विमुख कर्या, एटले कोई एने घरे बोलावे नहीं, कोई जातने व्यवहार राखे नहीं। ए के भले न राखे, एनी सारवार करे, सेवा करे। સાંજ પડે એટલે કોઈને કોઈ હરિભક્તો ભેળા થઈને કોઈને ઘરે કથા વાર્તા ધૂન ભજન કરે ને એટલે ભેળા થાય. આલા બે જણા અને અદાભાઈ પાછા ત્યાં સત્સંગમાં જાય તો ઓલા ગરવા ના દે, કાગળ બતાવે મહારાજ કે આની સાથે વાતચીત કરે, કંઈ રાખે, કોઈ એને મદદ કરે તો એ વિમુખ, કોઈ બોલાવે નહીં, કાઢી મૂકે. તો દૂર બજારની શેરી પડે ને રસ્તા ઉપર બેસે, હરિભક્તોને પગર ખાપીડાવીને સાફ કરે, ગામધણી દરબારો અદાભાઈ, અને ત્યાં એ ત્રણેય જણા બેસે અને કથા સાંભળે. ઓલા લોકો કે વ્યાજ આવે, એલા ભાઈ અહીંયા કૂતરાય બેહે છે. આમાં વિમુખ ને સન્મુખ ની ક્યાં વાત છે? કૂતરા તો માનો અમને, અને કૂતરા માનીને તો બેહવા દો. હરિભગત કે વાત તો સાચી ભાઈ, બજારમાં બેસે ને કઈ ના પડાય, બેહો બેહો. એમ બેસીને કથા વાર્તા સાંભળે. આપણને તો પંખા ચાલુ કરી દે, ઠંડા પાણી આપે, ગાદલા પાથરી દે તોય આવવા તૈયાર નથી. અને આ આવી રીતે સાંભળે, જોવો તો ખરા કથા વાર્તા. ખપ તો કઈ કઈ ચીજ હશે ને, પામે હશે ને એવી. આમ સાંભળે કથા, એમ કરતા કરતા સાજા થઈ ગયા. એટલે કીધું ગદાભાઈ હવે અમે હાવ હાજા થઈ ગયા છીએ, હવે ગામમાં રહીને શું છે, તો શું કરશો? હવે કરી લઈએ અમારી રીતે. કુંભારને ત્યાં ગયા ને હાથે ગેરું લઈ આવ્યા, માટલા રંગે ને એ લઈ આવી, કપડાં બોળી, હાથે સાધુ થઈ ગયા. મને લાગે છે કે આવું આમાંથી કોક શીખ્યા છે. હાથે સાધુ થઈ અને ગઢડા આવ્યા. મહારાજે જોઈ રહ્યા બે જણાને હાથે ભગવાક કરીને આવ્યા. મહારાજ કહે તમે કોના પરમહંસ છો? તમારા કચ્છી વેતે. કચ્છી કોને કે? આમાં પડે. તમારા પરમહંસ છે. મહારાજ કે શું નામ છે? તો કે નામ રૂપ તો મિથ્યા છે. મહારાજ કે હા ભાઈ, સિદ્ધની પૂછડીયું થઈ ગઈ, નામ રૂપ મિથ્યા. એ પાછો તો આને ધક્કા મારો, કાઢો કાઢો. એક તો આજે હાથે ભગવા પહેરીને આવ્યા છે, અને વળી આપણા પરમસ જો નામ રૂપ મિથ્યા છે, જ્ઞાનની પૂછડીયું. જાવ એને મારો ધક્કા. એ ધક્કા મારી મારીને કાઢ્યા. પાર્ષદો નથી એટલું જોતું હોય, ધક્કા મારતા જાય ને ઓલા હિલા જાય, ઘેલાને કાંઠે કાઢી મૂકે. ભૂખ્યા ને તરશે કે તરસ્યા થાય, ભૂખ્યા થાય, પણ મહારાજનો વિયોગ, રાત પડી ગઈ, ઘેલાને કાંઠે. પછી હવે ભાઈ ઘરનાય નો રહ્યા ને ઘાટનાય નો રહ્યા એવું થયું ને. એ તો અત્યારે આપણે સાંભળીએ છીએ, એના તેમ જ થઈ ગયું ને, કાઢી મૂક્યા. હવે ક્યાં જવું? અહીંથી કાઢી મૂક્યા, ઘરેથી કાઢી મૂક્યા. ક્યાં રહેવું? કોની પાસે જવું? હેવી વેદના થાય, હવે શું કરવું? અને ગેલાને કાંઠે બેસીને રાત પડી ગઈ ને પછી બે કચ્છી માળું કીર્તન ઉપાડ્યા મહારાજની મૂર્તિના. એ રાત ભાંગી છે, ક્યાં ગેલો કાંઠો, ક્યાં અક્ષર ઓરડી. મહારાજ હડપ દઈને ફાટ થઈ ગયા, બેઠા થઈ. પાર્ષદો હા ઓલા બે કચ્છી છે ને અમારી વાહે પીડ્યા છે, તે હું મહારાજ એને કાઢી મૂક્યા છે. એ કીર્તન બોલે છે ને મારો ખાટલો ખેંચાય, સુવા નથી દેતા, જાઓ એને ત્યાંથી કાઢી મૂકો. વળી પાર્ષદો દોડ્યા. આ બેલાને કે એ તમે તો કાંઈ સમજો છો કે નહીં? શું છે મહારાજને ઊંઘ નથી આવતી, તમે કીર્તન બોલો છો તો વૈયામાંથી. સારું, હામે કાંઠે બી આવી કેલાને હામે કાંઠે મહાદેવનું ડેરું, એને આગળ જઈને બેઠા, ત્યાં કીર્તનો જમાવ્યા. પાછું મહારાજ પાર્ષદ અહીં પહોંચી રહ્યા તે મહારાજ કહે એલા તમે એને તગડ્યા નહીં? તો મહારાજ કાઢી મૂક્યા ને, શું હજી હજી મને ખેંચે છે, સુવા નથી દેતા. વાલા મારા પ્રાણ મીઠું મીઠું, મારો જીવ ખેંચાય છે, મારો ઢોલિયો ખેંચાય છે, એને કાઢી મૂકો બગડામાં. સમજતા નથી એને કયો ને કઈ. પાર્ષદો પાછા ઉપડે એલા તમે તો કઈ ભૂરક તો સમજતા નથી, મહારાજને ઊંઘ આવતી નથી, તમે તો શું લઈ મીંડ્યા છે, વગડામાં બી આવો. કાઢી મૂક્યા ત્યાંથી, છેટે છેટે બી આવી ગયા. સવાર પડી ગઈ, બીજી રાત પડી, વળી પાછા સામે કાંઠે કીર્તન શરૂ કર્યા. વળી અડધી રાતે મહારાજ જાય, પાર્ષદો મને ઊંઘ નથી આવતી, ક્યાં ઓલા બે કચ્છી મંડી પીડ્યા છે, એ કીર્તનો ગાય છે અને મારો ઢોલિયો ખેંચાય છે, મને ઊંઘ નથી આવતી, કાઢી મૂકો એને, નથી કાઢો. વળી પાછા પાર્ષદ ઉપડ્યા જઈને વહેલાને કે એલા તમે પણ શું મંડી પીડ્યા છો, અહીંથી વગડામાં વયા જાઓ. બે જણા ઊભા થયો કે તમે અમને શું જાણો છો? અમે કચ્છી રે કચ્છી, તમારી જેવા 10-10 જણાને આમ ભટકાડી મારી નાખી. આ તો મહારાજનું નામ છે એટલે બોલતા નથી, એટલે શું મંડી પીડ્યા છો? आओ अहिया खबर पड़े भाग्या पार्षदो एटले तो वहमा छे। महाराज पास आवीने के महाराज ये तो मारवा दौड़ा। महाराज के जाळवीने जावू जोईए ले आए के कच्छी बो वहमा होय। अरे महाराज ये तो के 10-10 जणाने मारी नाखीए मे एक एक जना कहे कच्छी छे। आ तो महाराज के छे एटले खहीए नहीतर खहीए नहीं अमारा। महाराज कहते जाइयो माता न जाइयो। तीजी रात थी वही पाछुं गावानुं शुरू कर्युं। महाराज के पार्षदो मने ऊँघ आवती नहीं शू थाय छे अमने खेंचे छे ढोलियाने खेंचे छे आखी अक्षर ओरडीने खेंचे छे। वाला मारा प्राण अरो छो आखी ओरडी सहित अमने खेंचे छे। ए महाराज 3-3 रात थी अमे आ करी तो शू करवुं। हवे एने बोलाव्या हो जाओ हक नहीं लिए। पी त्या पार्षद ओला तो तैयार थी आ वक्त मार्या वगर मूकवा छेटे थी केवा मीडा ए अमे तमने तगड़वा नथी आव्या। त्यारे ओला शांति थी उभा तो शू छे महाराज बोलावे ई बोलावे छे एम कीधुं भाई भूख्यू वाछडू खीले थी छोड़े जेम गाय नी तरफ दौड़े एम भाई कृष्णजी मूलजी दौड़्या। आँखी में आंसू केनी पास जाई खबर पड़े नहीं पार्षद हाली नी वाहे वाहेला जाए। पण अक्षर ओरडी में महाराज सामे उभेला અને સામે પગલાં માંડે। દાદાના દરબારમાં જેવા કૃષ્ણજી મૂળજી આવ્યા અનંત કોટી બ્રહ્માનંદ નાથ સહજાનંદ સ્વામી દંડવત કરવા માંડ્યા કૃષ્ણજી મૂળજી મેં મહારાજ ઉભા ઉભા તમારે અમને હોય અરે તમને ન હોય તે કોને હોય કૂતરાની જેમ અમે તમને તરછોડ્યા તોય તમે અમને છોડ્યા નહીં એટલા અપમાન કર્યા તોય તમે અમને છોડ્યા નહીં બાથમાં ગાલીને બેટા સારું સારું રહી જાઓ। बीजे दिवसे एमने दीक्षा आपी साधु कर्या नाम पाड्यु एकनु नाम कृष्णजीनु सर्वज्ञानंद स्वामी अने बीजानु नाम पाड्यु घनश्यामानंद स्वामी। सर्वज्ञानंद स्वामी अमदावादना महंत थया अने घनश्यामानंद स्वामी जूनागढ़मां गुणातीतानंद स्वामीनी साथे आजीवन रह्या। वाला मारा प्राण हरो छो नाथ मीठू मीठू कीर्तन भक्ति बहु गमे भाव थी प्रेम थी गाता हो तो महाराज है ने मूर्ति डोली जाए। भाई गरडा में नागाजन करीने एक रावल हतो देशी वाजिंत्र राखतो। एक बार राते भाई एने एवं जाम्यू हवे तो क्या महाराज ने उतारो क्या एनु घर मजानी बात सांभळजो ये तो एनु वाजिंत्र देशी डबनु लई पोतानी ओरडी में बेसी मांडो कीर्तन बोलवा एवो भाव आँख में आंसू आयला जाए अने गाता जाए। अक्षर ओरडी मांथी महाराज जाग्या। वाला मारा प्राण हरो छो नाथ मीठू मीठू थया उभा। अवाजनी दिशामां चालता 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 नागाजन ज्यां गातो तो रावळ एनी हामे आवीने ऊभा रह्या। वाला तो आंखो मीचीने गाय छे आंसू हल्ला जाय छे। महाराज आम अदब वाळीने एने सांभळे छे। पद पूरा बे थया पछी आँख खोली ते महाराजने जोया। अरे प्रभु तमे तो ते अमने खेंच्या ने तेने रही न शक्या पगमां पड्या। महाराज के हजी गाओ अने पछी गावा मांड्या। मजानी वात ए छे नागाजन महाराजनी सामु जोतो जाय अने कीर्तन गातो जाय। हवे सामे बेठा भाई जोता जाय ने गाता जाय ई गाता जाय जोता जाय दर्शन करता जाय ने गाता जाय एम करता करता महाराजनी सामे जोता समाधि थी गई। वाजिंत्र पड़ी गयु पोते ढली गया गया दिव्य लोक सड़ अक्षर धाम। त्या जोयो त्या तो अनेक अवतार देवताओं ब्रह्मांडोना ईश्वरों स्तुति करता होय लय पामता होय मूर्ति में लीन थता होय। ओहो नागाजन के आहा आ दर्शन ने आ स्वरूप धन्य धन्य थई गयो। चपटी वगाड़ी आव्या पाछा महाराज पग पकड़ी लेता। महाराज के शू है पग मूक। महाराज मैं तमने आवा नोता जाण्या हाँ हूँ तमने भगवान मानतो तो पण आवा तमे सर्वोपरि छो एवा नोता जाणतो। महाराज उभा थया बाथमा गालीने बेठ्या। नागाजन ने के नोतो जाणतो ने हवे जाण्या ने तो का हवे आवा जाणीने भजजे जा आवा जाणीने भज आम निश्चय करायो। अने पछी महाराज आवीने पहुंची गया। वाला मारा प्राण हरो छो नाथ। हवे एक मने गाम अने ठाम જડતું નથી. હવે ગમે ત્યારે જડશે ત્યારની વાત. ત્યારે કાળુ વાવડિયાના વંશમાં હોય કે કોઈ એવા મોટા હરિભક્તના વંશમાં એક આહિર ભક્ત થયા, અને ગામમાં મંદિર હોય ને ત્યાં જાય સાંજના બપોર પછી અને કીર્તનો ગાય. એક તો આહિર, હજુ ભોળું ભવિક હૃદય, દૂધમલ્યો અવાજ, એવા કીર્તનો કલાક બે કલાક ગાય. આ રોજનો એનો ક્રમ. એમાં વર્ષો જતાં એક વખત એ માંદા પડી ગયા આહિર ભગત. તે પથારીયા પડ્યા. એક મહિના સુધી બિચારા બીમાર રહ્યા. પથારીમાં ઊભું થવાય નહીં, જૂના જમાનો ને એવું બધું. ભગતને ધરવા ફરવાની તે બેઠા થવાની શક્તિ ના રહી. એક મહિના જેવું થયું હશે. એને ઢોલીએ સામે આવીને શ્રીજી મહારાજ ઉભા રહ્યા, હાથમાં છડી, લાકડી, રૂમાલ, માથે પાગ, ત્રણ છોગલા ઝૂમે. ભગત બિચાર ઊભા થઈ શકતા નહોતા. હાથ જોડ્યા, અરે મહારાજ. ભગત જાણ્યું કે મને ધામમાં તેડવા આવ્યા, ભલું થયું આપ પધાર્યા. મહારાજ કે અમે તમને તેડવા નથી આવ્યા. તો મહારાજ બહુ સરસ બોલ્યા. હો મહારાજ, એક મહિનાથી અમને ક્યાંય ચેન પડતું નથી. કેમ? તો કે તમારા કીર્તનનો ટહુકો સાંભળવા મળતો નથી. એક મહિનાથી અમે તમારા કીર્તનનો ટહુકો સાંભળવા મળતો નથી, એટલે અમે આજે આવ્યા છીએ. ભગત, કીર્તન સંભળાવો ને. હે? અરે મહારાજ, આટલું બોલું છું ને તો હાંફ ચડે છે, નબળાઈનો પાર નથી. આમાં હું કીર્તન શું બોલું? મહારાજ કે હાજા થઈ જવાય ને, તમે કરો તો થાય. તો મહારાજ કીર્તનો ગાય. મારે કે સારું, હાજા થઈ જાય ને કીર્તન બોલજો, એમ કહીને અદ્રશ્ય થઈ ગયા. બોલો, એને કીર્તન ભક્તિ, ભાવિકોના ભાવ એના. અને આજે ઘણા મંદિરોમાં ઘણા લોકો પ્રેમથી કીર્તન બોલતા હોય છે, કોઈ જગ્યાએ કીર્તનો બોલતા હોય. કીર્તન ભક્તિ પ્રિય છે. વાળા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું. એક સીધી વાત છે, બહુ આના પર ઘણું બોલી શકાય, અતિ બોલી શકાય. શું? સંગીત શાસ્ત્ર. એ ભગવાનની સાથે તાર જોડવામાં અદ્ભુત વસ્તુ છે. ભાવથી કીર્તન ભક્તિ કે અમસ્તી ને સામે આખો ગાયનમાં છે, સંગીત વિદ્યા છે. અને જે કલાકારો ટોપ મોસ્ટ એ ગ્રેડના કલાકારો અને સારા સાત્વિક, એનું તમે જ્યારે જ્યારે નિવેદન વાંચો તો પહેલું કે ઈશ્વરની સાથે એકાકાર થવામાં સંગીત જેવું કોઈ સરળ માધ્યમ નથી. આ વાક્ય પહેલાં આવશે, કારણ કે એ જ્યારે લય થાય છે ને ત્યારે સૂરના લય સાથે ઈશ્વરનો લય થતો હોય એવું ભાન થાય. અદ્ભુત છે, ગાવાની મજા છે. ઘણું બધું ભૂલાવી દે. હાજી. અને હું તમને એક વસ્તુ કહું, આપણે માળા કરીએ ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ તો સારી જ વાત છે ને, પણ ક્યારેક તમે કરજો તો ખરા. એકલા હો અને રાગમાં તમે ધૂન ગાઓ, એમાં જે મજા આવે અદ્ભુત રસ ચરે. હો, ભલે એકલા એકલા જપ કરીએ એ વસ્તુ અલગ છે, પણ એમાં ગાઈને તમે જ્યારે ધૂન પણ ભાવથી તન્મયતાથી, તો આખું વાતાવરણ બદલી જાય, આંતર જગતનું વાતાવરણ બદલાય. એ સહજ સાજ યોગ છે, સહજ સાજ મેડિટેશન, ધ્યાન છે. એ શબ્દ લય, પ્રાણ લય, એ વૃત્તિ લય, બધું જ એમાં છે. પણ થાય તો ગાયનની વિદ્યા જ મહત્વની છે. એટલે તમે જુઓ સેજે આની આ ધૂન હોય ને, પણ તમે જો એ ભાવથી જો તમે આમ ગાતા હો, આખું કેટલું આપણને હૈયામાં મીઠું લાગે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તમે સાંભળજો. અને હું જે આમ બ્રેક કરી દઉં શબ્દ, પછી એમાં જૈન ઉડતી હોય ને એમાંય મજા હોય છે. પણ તમારે એનો એ આસ્વાદ લેવો, તમારે ગાવું. અત્યારે નહીં, અત્યારે સાંભળો, પણ એમાં જે મજા છે, તાર લાગે, ભાવ જરે, ભગવાન ખેંચાય. આ તમને બેશક કહું છું, આ ગાવાની આ વાત આ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ. હવે નહીં ગાઈ શકે, જવા દે. सरस चलो सजानंद स्वामी महाराज जय। वाला भक्तजनों, जय स्वामीनारायण। भजन, कथा वार्ता, सत्संग अपना जीवन अंग है। आप सर्वे गुरुकुल परिवार यूट्यूब, फेसबुक वगैरह माध्यमों नित्य अमरी साथे जोड़ायेला रहो छो, तो आ बधा उत्सवों ने यूट्यूब पर निहाळो, शेर करो, सब्सक्राइब करो। अने जे आपणी गुरुकुल परिवार ने यूट्यूब चैनल छे एने रेग्युलर अपडेट माटे बेल आइकॉन पर क्लिक करो। आम करवाथी तमे सतत सारी प्रवृत्तिओ साथे देवदर्शन माटे, उत्सवों माटे सतत जोड़ायेला रहेशो।